અને મને હું કદી મિત્રો નિખાલસતાથી કહું કે જય વસાવડાને કદી હું મળવાનું મારું સદભાગ્ય બન્યું ન હતું, પણ આજે અહીંયા મારી સાથે મારી બેઠકમાં છે અને જય વસાવડાને કોણ નથી ઓળખતું, એટલે ખરેખર તેવું છે. એટલે ભવિષ્યમાં કદાચ મારા વિશે પરિચય આપવાનો થાય તો એમ કહેવાય કે જય વસાવડાનો વિજય પંડ્યાએ પરિચય આપેલો. મારા બાયોડેટામાં આવું લખી શકાય એવા પ્રકારની વ્યક્તિ. અને જય વસાવડા એક નવી યુવા હવા લઈને આવે છે, યુવા હવા એમના પુસ્તકનું નામ પણ છે. અને સાથે સાથે આમ એવું કહેવાય છે જયભાઈ કે જર્નાલિઝમ, જે જર્નાલિસ્ટિક લખાણો હોય છે એ એ હરીડ લિટરેચર હોય છે. લિટરેચર રિટન ઇન એ હરી, ઉતાવળમાં લખાયેલું સાહિત્ય હોય છે એમ કહેવાય છે. પણ મારે અહીં આપ મારી બેઠકમાં હતા અને મને કોઈ પરિચય ન હતો તમારો, એટલે કોલમ વાંચું તો બરાબર છે. કોલમમાં હું બધો મનસ્વી હોઉં છું, તે વખત જે નજરે પડ્યું એ ખરું નહીં, એટલે એ બધું એટલે કોલમ વાંચે બધું. પણ મને બહુ ગભરામણ થઈ અને પછી મેં થોડા પુસ્તકો પણ લઈ આવ્યો એટલે અને જોયું મેં બધું. તો ઇટ ઇઝ નોટ ઓલવેઝ એ લિટરેચર ઇન હરી એવું મારે કહેવું પડશે, એટલે એવા પ્રકારનું છે. અને બીજું, એમણે પોતે પ્રસ્તાવનામાં કહ્યું છે કે ચંદ્રકાંત બક્ષી જે એ પોતે કહે છે જય વસાવડા, હવે તમને ખાતરી થશે કે મેં વાંચી છે પ્રસ્તાવના, જય વસાવડા પોતે લખે છે કે ચંદ્રકાંત બક્ષી એ અમિતાભ બચ્ચન છે, એમ એવું કંઈક લખ્યું છે. બ્રાન્ડ અમિતાભ બચ્ચન બ્રાન્ડ છે. તો હું એમ કહીશ કે જો ચંદ્રકાંત બક્ષી આપણે ગુજરાતી ભાષાના બહુ મોટા કોલમિસ્ટ, બહુ મોટા કટાર લેખક થઈ ગયા અને મોટા સાહિત્યકાર પણ હતા, એ તો કોલમિસ્ટની સાથે સાથે સાહિત્યકાર હતા, એ આપણે ભૂલવું ન જોઈએ, પણ એ મોટા સાહિત્યકાર હતા કોલમ. તો હું જય વસાવડા માટે એમ કહીશ કે જો ચંદ્રકાંત બક્ષી અમિતાભ બચ્ચન હોય તો જય વસાવડા અમારા સંજીવ કુમાર છે. તો હવે હું જય વસાવડાને વિનંતી કરીશ કે તેઓ એમનું વક્તવ્ય. પ્રિય અને પૂજ્ય બાપુ, અને હવે દ્વારકાને બદલે મહુવામાં સુધર્મ સભા ભરાતી હોય છે, કારણ કે સંસ્કૃત સત્ર, અસ્મિતા પર્વ, મૂળભૂત રીતે તો આપણે બધા બ્રેઇન સ્ટોર્મિંગ કરવા માટે, વિચારોના વાવેતર કરવા માટે, અને એમાંથી કંઈક ભૂતકાળના વિચારોથી કંઈક ઉગ્યું હોય તો એ લણવા માટે ભેગા થઈએ છીએ. એટલે આપ બધા સુહૃદ મિત્રો, વિજયભાઈ હું તો આમ નર્મદ એમ કહેતા કે હું કલમ ના ખોળે છું, ને હું એમ કહું છું કે કોલમ ના ખોળે છું. જાજો ફરક છે નહીં, કલમથી કોલમ સુધી થયું છે. પણ આ બધા મિત્રોની સાથે આટલા બધા વિદ્વાન સંસ્કૃતના પંડિતો અને એમાં ગૌતમભાઈ જેવા, દગીનદાસ સંઘવી જેવા આવા આવા વિદ્વાનો પાછા સામે બેઠા હોય, એટલે આ ભગવદ્ ગીતાની ભાષામાં કહું તો અનાધિકાર ચેષ્ટા છે મારે આમાં બોલવું એ. પણ છતાં હું બોલીશ ખરો, કારણ કે મારે જે વિષય આપ્યો છે એના માટે સાધિકાર ચેષ્ટા છે. નવી પેઢી, નવી દ્રષ્ટિ, નવી સંસ્કૃતિ, એના સંદર્ભે ગીતા જ્ઞાન. તો કંઈક નવું હોય તો પછી તો ખુલ્લીને કેવું પડે કે આ નવું છે, આ જૂનું નથી, આ નવું છે. અને શા માટે અને શું કામ કેવું પડે મારે એક ટૂચકાથી આપને સમજાવવું છે શું કામ કેવું પડે. જૂના જમાનાની એક કથા બહુ જાણીતી છે કે બધા પેલા બાપને દીકરાઓને સમજાવવાનું હતું કે તમે કેવી રીતે એક રહી શકો, ભેગા રહી શકો. એટલે એના માટે એણે પેલી લાકડીઓ લઈ આવ્યા, પાંચ દીકરા હતા, લાકડીઓ એક 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 તોડી, પછી બતાવ્યું કે જો એકલી લાકડી હોય તો તૂટે, પછી એનો ભારો બનાવો તો ન તૂટે, મજબૂત થાય, આમ કૌટુંબિક એકતા રાખવી જોઈએ. આમ તો મહાભારતને લાગુ પડે એવી વાર્તા છે. હવે તમે કલ્પના કરો કે આ આખે આખી વાત આજના જમાનામાં થાય તો શું થાય. હવે આવું ધારો કે બંને હોસ્પિટલની અંદર બાપ મરણ પથારીએ પડ્યા છે, આઈસીયુની અંદર દાખલ થયા છે, પાંચ દીકરા છે, અને બાપને એમ થયું કે મારા બાપુજી આ વાર્તા મને નાનપણમાં સંભળાવેલી, હવે આ મારા છોકરાઓ મારા પછી કોર્ટે ન ચડે આ મિલકતોના ભાગલા માટે, એટલે હું એને આ વાર્તાથી બોધ આપું. એટલે બાપ માની લો કે છોકરાઓને બોલાવીને એમ કહ્યું કે ભાઈ લાકડી લેતા આવો. એટલે છોકરાઓ કે કંઈ ટિફિન લઈ આવવાની મનાય છે ટાઈમ સિવાય, તો લાકડી ક્યાંથી લઈ આવીએ. આમ લેખું છે કે ટિફિન આટલા ટાઈમ સિવાય લઈને આવવું નહીં, આના સિવાય તમને આવવા નહીં દે, એના માટે પાસ લેવો પડશે, તો લાકડી લઈને કોણ આવવા દેશે આ ગેટ ઉપરથી. એટલે બાપુજી ગુંજાઈ ગયા, કારણ કે વાર્તામાં જે લેખું તો એ મુજબ જ પ્રદર્શન કરવાનું હતું. એમ કે લાકડી તો જોશે જ કે છોકરાઓ, એમ કે વાત કરો ને તમારે શું વાત કરવી છે, અત્યારે ક્યાં લાકડીની માંડવા બેઠા તમે.
તો કે ના લાકડી તો જોશે ને જોશે. ભીખુદનભાઈ આ રસ પડે એવી વાત છે, તમારી પાસેથી જ અમે શીખા જા બધું. એટલે છોકરાઓ કે લાકડી અત્યારે ક્યાંથી લઈ આવી? એટલે એક છોકરાએ કીધું કે બાપુજી તમને ખબર છે ફોરેસ્ટ એક્ટ આવી ગયો, આમ ઝાડની ડાળી આપણે આપણી જાતે તોડી ન શકીએ, એમાં દંડ થાય, એમને એમ તમે તોડવા જાવ તો તમે વિચાર તો કરો એમ કે અમે ત્યાં કઈ લાકડી. એટલે બાપુજી કે નહીં લાકડી લઈ આવો પછી જ આગળ વાત, મારે તમને બોધ આપવાનો છે, જીવનમાં કામ રહી જાય એવો બોધ આપવાનો છે. આમ તમને આમ છેલ્લી ઘડીએ મારે તમને એક વાત કેવી છે, તમે લાકડી નથી લઈ આવતા. અને તે છોકરાઓ ગયા બહાર ને પછી ખરીદીને બજારમાંથી લાકડી લઈ આવ્યા. એટલે બજારમાંથી લાકડી તો વેલ ફર્નિશ્ડ લાકડી હોય ને, બધી સરસ રીતે કમ્પ્લીટ વાર્નિશ બાર્નિશ કરેલી, મજબૂત તોતિંગ ડંગોરો આવ્યો લાકડીને બદલે. બાપુજી તો જોઈને જરાક થથરી ગયા કે આ લાકડીમાં આપણે નિદર્શન કેમ આપશું, આ ડેમોન્સ્ટ્રેશન કેમ થશે આપણા પ્રયોગનું, આ પાંચની ભારી કરવાની જરૂર જ નથી, એક જ ભાંગે એમ નથી. પણ હવે જૂની પરંપરાની વાર્તા એટલે કાગળ તો વધારવી જ પડે, માલે જ નહીં, કારણ કે એના ઉપર તો જીવ ટકેલો હતો. જ્યાં લગી બોધ આપવો નહીં ત્યાં લગી જાય કેમ જીવ, બોધ આપ્યા વિના કંઈક કીધા વગર એમ કે તો બાપુજી પણ મારું સાબિત કેમ થાય કે હું બોધ આપ્યા વગર જતો રહું. એટલે બાપુજીએ કીધું મોટા દીકરાને ભાંગા લાકડી, જો ભાંગ. ભાઈ એક લાકડી જ મેં કહ્યું એમ ભાંગે એમ નહોતી, એટલે ભારી વાળું તો પ્રશ્ન હતો જ નહીં. તો એ મોટો દીકરો બિચારો ભાંગવા ગયો પોતાના ઘૂંટણથી એમ, બરાબર, તો ઘૂંટણ ભાંગી ગયો પણ લાકડી ન ભાંગી, એટલે બાજુમાં બીજો ખાટલો થયો. એટલે બાપુજી એની જીદ મૂકે નહીં. બાપુજી કે ભાઈ નહીં આ લાકડી ભાંગો એટલે પછી હું તમને સમજાવું કે આનું રહસ્ય શું છે. છોકરાઓ અકળાણા છોકરાઓ કે આ લાકડીની ચિંતા કરો, માં હવે અમારે તોલા લાકડાની ચિંતા કરવાનો વારો આવી ગયો, તમે હવે ટાઈમ બહુ બગાડ્યો અમારો, એમ કરીને તમે આ લાકડી તમે કહી દો ને શું કરવાનું છે આમાં, આનો આનો તમારો હેતુ શું છે, આટલી બધી લાકડી લાકડી કરો છો. મિત્રો હું આ વાત અટકાવીને તમને કહું કે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે ને આપણે ત્યાં, આપણા જૂના જ્ઞાનની, જૂના વારસાની, જૂની પરિસ્થિતિની, જૂના કોઈ પણ પ્રકારના આવા પ્રકારના ચૈતસિક આધ્યાત્મિક ગ્રંથોની એ આવી થઈ છે કે બધાને એવું જ છે કે આપણા જમાનામાં, આપણા દાદાજીના જમાનામાં, એના દાદાજીના જમાનામાં આ રીતે બોધ અપાતો હતો, એટલે આમ જ અપાય અને આમ ન થાય ત્યાં લગી આપણું ડેમોન્સ્ટ્રેશન પૂરું ન થાય ને બધાનો જીવ ત્યાં જ અટકેલો છે. પણ પરિસ્થિતિ ફરી ગઈ છે, કાયદાઓ નવા આવી ગયા, હોસ્પિટલો નવી બની ગઈ, લાકડીઓ નવી આવવા માંડી, એ ગોઠણ ભાંગી નાખે પણ પોતે ભાંગે નહીં. એટલે ઉદાહરણો બદલાવવા જોઈએ, ભાષા બદલાવવી જોઈએ, અર્થ બદલાવવો જોઈએ, સમજ બદલાવવી જોઈએ. બાપુ તો આ કરે છે કથામાં, હું સાંભળતો હોઉં છું ક્યારેક ક્યારેક તક મળે મને ટીવીમાં, કાકી ક્યારેક પ્રત્યક્ષ તો ઓછી તક મળે, પણ હું સાંભળતો હોઉં છું અને હું જોઉં છું કે આ મને ગમે છે, એટલે હું આ ખાસ કહું છું કે ના આ મને ગમે છે, કારણ કે આ ઓલી આમને આમ લાકડી ભાંગવાની વાતો આપણે ક્યાં લગી કરીને રાખશું. ભગવદ્ ગીતા સાથે આ થયું છે હું માનું છું. જે ગ્રંથના અંતે સ્પષ્ટપણે એમ કહેવામાં આવ્યું છે કે આ વિતંડા વાત માટે નથી, અને વાચાળતાવાળા જેણે ખાલી પોતાની વાત બતાવવી છે, પોતાની વાત સાબિત કરવી છે. હું તો આમ બધા કાર્યક્રમોમાં જાઉં ને મને અનુભવ છે કે લોકોને કશું બાપુ પૂછવું નથી હોતું. પ્રશ્નોત્તરી કાળ આવે ને, પ્રશ્નકાળ આવે, એ તો સંસદમાં એવું જ છે. આપણે લોકોની બિચારાને ક્યાં ટીકા કરીએ, પણ બધે એમ જ છે, પૂછવું કશું જ નથી હોતું, બધાને પોતાને કંઈક શું કેવું હોય છે, ખરેખર પૂછવું નથી હોતું, કેવું હોય છે. તમે મને સાંભળો, મારી નોંધ લ્યો, મારું અસ્તિત્વ એ છે એની નોંધ લ્યો. એટલે આમ આમ એવું થાય ને, હું માની લો કે આ ભગવદ્ ગીતા ઉપર આખું બોલીને બહાર આમ નીકળું, પછી મારો કોઈક મિત્ર મળે મને સામે ને એમ કહું કે કેમ લાગ્યું બાકી જમાવટ ને, એટલે ત્યાં ભગવદ ગીતા પૂરી થઈ ગઈ, આસક્તિ શરૂ થઈ ગઈ. પણ આવું થતું હોય છે, લોકો પોરસાતા હોય છે, લોકો હરખાતા હોય છે. એટલે આ એવો ગ્રંથ છે, તમે વિચાર કરો કે જેમાં સ્પષ્ટપણે એમ કહેવાળું કે આ વાચાળતા વાળા પૂછનારાઓ માટે નથી, જેને ખરેખર જેન્યુઇન કંઈક સવાલ હોય એના માટે આ છે. અને આપણે તો કેવું કર્યું, આ આપણો સમાજ તમે જુઓ, જે ગ્રંથને જીવન માટેના ગ્રંથ તરીકે કહેવામાં આવ્યો એ ગ્રંથને આપણે મૃત્યુ પછી વાંચવાનો અધ્યાય બનાવી દીધો. જતા રહેનારો માણસ તો કંઈ સાંભળવાનું નથી, જે બાકીના બેઠા છે એને રસ નથી. આ અન્યાય છે આ ગ્રંથની સાથેનો, ગીતા સાથેનો. અને હું નિખાલસતાથી તમને કહું કે ભાઈ હું કઈ આમ 24 કલાક ગીતાના પાઠમાં, મારે એવા છે મિત્રો વડીલો આ ગોવિંદભાઈ ધોળકે આપણા સુરતવાળા, કે આમ ગીતાના આખા આખા શ્લોક બધા કંઠસ્થ હોય, આમ ગાડીમાં પણ તમે બેસો તો ગીતા વાગતી હોય. આવું મારું કોઈ ગીતા વિશેનું કોઈ નિયમિત અભ્યાસ કરવાનો કોઈ ઉપક્રમ નથી. એક મહાન ગ્રંથ તરીકે સમયાંતરે આપણે વાંચી, એના એના ઉપરના કેટલાક ભાષ્યો વાંચવાની તક મળી, સમજવાની તક મળી,
પણ છતાંય હું તમને એટલું કહીશ, જેટલી નિખાલસતાથી મેં તમને કહ્યું, જેટલી પ્રામાણિકતાથી મેં તમને કહ્યું કે હું કોઈ આનો કોઈ ઊંડો નિયમિત આમ રોજે રોજ એના શ્લોકનું પઠન કરતો હું, રોજે રોજ ગીતા ગીતા કરતો હું એવો અભ્યાસુ નથી, એટલી જ પ્રામાણિકતાથી કહીશ કે મને એની જરૂર એટલા માટે નથી લાગી કે કૃષ્ણ મારાથી કંઈ જુદા હોય, પરમતત્વ મારાથી કંઈ જુદું હોય અને એ કોઈ ગ્રંથના સતત જાપ કરવાથી જ મારી ભેગું રહેતું હોય એવું આ ક્ષણે આ મિનિટે હું કહું છું, આવતીકાલની મને ખબર નથી, આ ક્ષણે હું કહું છું કે અત્યાર સુધી મને ક્યારેય લાગ્યું જ નથી. હું જે બોલું છું એ જ સુજાડે છે, હું કેમ કે બોલું છું, આ કૃષ્ણ પણ જ છે. હરી હળવે હળવે અહંકારે મારું ગાડું ભરેલ ભારે, આપણું લોક સાહિત્ય તો કેવું કહી ગયું છે આપણને, મેં તો લગામ સોંપી હાથ હરીને પછી હરી ચાહે તો પાર ઉતારે, પછી આપણે તો હરી બેઠા હોય તો બેકસીટ ડ્રાઇવિંગ કરવું હોય, જરાક ડાબે લેજો ને જરાક જમણે લેજો ને આય જરાક રોકજો ને, એટલે હરી કન્ફ્યુઝ થઈ જાય કે આમાં આપણે હલાવવાની છે, આને હલાવવાની છે, આના કેવા મુજબ આપણે હલાવવાની છે. પણ આ વાસ્તવિકતા છે એટલે તમને કહું છું કે આની જરૂર નથી લાગી આપણને ક્યારેય, એટલે મને એમ થાય કે ના નવી વાત કંઈક આવવી જોઈએ, નવી દૃષ્ટિ કંઈક મને આ કોણે સુજાડી છે, નવી દ્રષ્ટિ એટલે શું જૈવ સાવણ દ્રષ્ટિ છે? બિલકુલ નહીં. હું તો કદાચ ક્યાંક જોયેલું હોય, ક્યાંક વાંચેલું હોય, ક્યાંક મને સૂઝેલું હોય એનું રિફ્લેક્શન તમારી સામે બધું એસોર્ટેડ કરીને મૂકું છું, પણ જે સુજાડનાર છે એ તો જુદો છે, જે આ અવાજ તમને મારો સંભળાય છે પણ એ અવાજ બનાવનાર તો જુદો છે. હું કાંઈ પણ લખતો હોઉં, કાંઈ પણ બોલતો હોઉં, મેં તો આ સાક્ષી રાખ્યું છે, આ પ્રવચનો આટલા બધા થતા ગયા, એક પણ પ્રવચન અહીં આટલા બધા વિદ્વાનો બેઠા છે, કેટલાક એવા બેઠા છે જેમની સાથે હું રહ્યો હું વક્તા તરીકે, જેમની સંસ્થામાં હું ગયો હું, આ આપણી આઈનો ઉપક્રમ, એક પણ પ્રવચન સાહેબ ક્યારેય માગી લેવાનું નહીં, એક પણ નહીં. ઉપરવાળો નક્કી કરે ક્યાં જવાનું કેમ જવાનું, આપણે શું કામ નક્કી કરવાનું, ક્યારેય કોઈને દબાણ નહીં કરવાનું, ક્યારેય કોઈને કોઈ તારીખોની સમસ્યા હોય ને આપણે બે ફોન કરીએ અલગ વાત છે, ક્યારેય કોઈને કહેવાનું નહીં કે આ ગોઠવો તો ખરા જરાક આ બાજુ આવું છું ભેગા ભેગું ગોઠાઈ જાય એમ. અને હરિહંકાર જ છે સાહેબ, મને ખબર છે હરિહંકાર જ છે, સરસ અહંકાર છે, આપણે વાંધો જ ન આવે, આપણે સુઈ જવાનું જ નિરાંતે, આને એને સોંપી દીધું પછી આપણે શું ચિંતા હોય. અને એટલે હું તમને કહું છું કે આ એને જ સુજાડેલું છે. સામાન્ય રીતે મને ટેવ નથી કાગળ સાથે નામ રેફરન્સ સાથે વાત કરવાની, પણ આ સંસ્કૃત સત્ર છે એટલે ક્યાંક મારે કંઈક રેફરન્સ ટાંકવો હોય તો હું ગીતાની બહાર ન જતો રહું એ પણ મારે જોવું પડે, એટલે લઈને આવ્યો છું, થોડુંક ટાંકવા માટે લઈને આવ્યો છું. પણ મારે જે વાત કહેવી છે, બધા જ વિદ્વાનો ભગવદ્ ગીતાને લઈને બેઠા છે, પણ ભણે મને એવું લાગે નગીનદાસ સંઘવી એક સરસ અને ગીતા વિશેના બધા પુસ્તકોમાં બહુ ઓછા પુસ્તકો એવા છે જે પાતળા હોય, તમે જુઓ તો વજનદાર, ગીતાના 700 શ્લોક બરોબર, એમાં લગીન બાપા આપણને એવું કહે છે ખરેખર કામના 550 છે, પેલા 99 વર્ણનના ને એવા બધા કંઈક છે ને 58 આ બધા છે ને બધા કાઢ નાખો, વધારાની ચરબી બધી ઉતારો, 550 છે ને એમાંય પુનરાવર્તન છે, એટલે આટલો કોમ્પેક્ટ ગ્રંથ છે, આટલું પોટન્ટ જેને કહેવાય, આટલું આમ દ્રાવણ અર્ક બનાવીને જે કહેવામાં આવ્યું છે એના ઉપર તો ભાઈ કેટલું બધું લેખ્યું હતું ગયા ભેગા થઈને, કેટલું બધું બોલ્યા, કેટલું બધું વાંચ્યું, એટલે બહુ ઓછા એક માધવભાઈનું પેલું ગીતા દર્શન પાતળું એક પુસ્તક ને એક આમ તમે જુઓ તો ગાંધીજીનું પોતાનું અનાશક્તિ યોગવાળું જે એમણે કરેલું એ પાતળું પુસ્તક ને એમ નગીન બાપાએ આ નવી નજરેવાળું ગીતાવાળું પુસ્તક લખ્યું એ પાતળા પુસ્તક, એટલે એ મને ગમે, પણ પછી હું જોઉં કે આમાંય ક્યાંક ક્યાંક વિરોધાભાસ, એવું નથી લોકો માત્ર પોતાના તર્કને પોતાની પરમાત્માએ જ આપેલી બુદ્ધિને અંદર બેઠેલા આત્મરામને સાઈડમાં મૂકીને કેવળ ભક્તિભાવથી જ પઠન કરે એના માટે ગીતા નથી સાહેબ. ગીતા તમે માત્ર આમ હાથ જોડીને ઉભા થઈને અહોભાવથી જ વાંચ્યા રાખો એના માટે નથી, આ કૃષ્ણને પસંદ પડે એવી ઘટના નથી કે સતત ગીતા પ્રત્યે અહોભાવ જ રાખવો, એમાં ક્યાંક ક્યાંક વિરોધાભાસ છે. એક બાજુથી આત્માની અવિનાશી ગતિની વાત કરવામાં આવી છે અને બીજી બાજુથી કયા મુહૂર્તની અંદર મરી જાઓ તો આત્માની કેવી સદગતિ થાય એની વાત કરવામાં આવી છે. ભાઈ ભેગું કેમ કરવું મને સમજાવો, આટલા બધા વિદ્વાનો બેઠા છે મારે કેમ ભેગું કરવું? આ જો નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતી પાવક સાચું હોય, જો આત્માને કશું જ કંઈ સ્પર્શી ન શકતું હોય, આત્મતત્વની એ અવસ્થા હોય, તો પછી ઉત્તરાયણની અંદર આમ જાવ તો મોક્ષ થાય? હવે આ તો કેલાલના જાદુ જેવી વાત થઈ ગઈ. આવું નિખાલસતાથી તમારી સામે મૂકું છું, કારણ કે મારે નવી પેઢીનો અવાજ મૂકવાનો છે. આ એ જનરેશન સાથે આપણે કામ લેવાનું છે સાહેબ, કે એ પોતાના ઘરના ફ્રીઝમાં પડેલો આઈસ્ક્રીમે ચેક કર્યા વગર ખાય એમ નથી, એને તમારે કન્વિન્સ કરવી પડશે કે અમે એના માટે શું છે ને શું નહીં, આપણા માટે શું છે ખરેખર, એને બદલાવવું જોઈએ. કૃષ્ણ તો નિત્ય પરિવર્તનશીલ ઈશ્વર રહ્યા છે, કૃષ્ણની એક જ ઈશ્વર એવા છે જેની સાથે તમે આ વાત જોડીને કહી શકો કે નિત્ય પરિવર્તનશીલ છે, સતત બદલાતા રહ્યા છે. અને ક્યાંય ગીતામાં લખેલી બધી જ બાબતોનું સંપૂર્ણપણે પાલન કર્યું એવું કૃષ્ણએ પણ નથી કર્યું સાહેબ.
ગીતા છે ને એ આમ આપણે ઓલા બટેટાવાળા તળાતા હોય ઘરમાં ગરમ ને આપણે આમ જોઈએ તાવડામાં તળાતા હોય ને આપણી ભૂખ પ્રદીપ્ત થઈ જાય એની સોડમ મહેક આપણે આમ કામ ફેફસાની અંદર આખે આખી આમ ચકરાવો લઈ જાય. આ પરિસ્થિતિ ઉભી થઈ ને ત્યારે તમે આદર્શ પરિસ્થિતિ છે કે આ મિનિટ જ બટેટો વાળું ખાઈ લેવું, પણ એ વાસ્તવિક પરિસ્થિતિ નથી. ભીખુદાનભાઈ યાદ હશે જૂના જમાનાનો આપણો ટૂચકો કે બાપુજી યાદ આવી ગયા, આંખમાંથી આંસુ પડી ગયા ગરમા ગરમ બટેટું વાળું મોઢા માંગ્યું તો. એટલે આદર્શ પરિસ્થિતિ કરી કે ગરમ જ ખાવું જોઈએ, પણ પછી થોડુંક ઠરવાઈ દેવું જોઈએ. ખાવું હોય તો ગરમ મોઢામાં મૂકી શકાય, ખાઈ ન શકાય, મોઢામાં મૂકી શકાય. આમ પેંડો કડાઈમાં હાલતો હોય ત્યારે તમે મોઢામાં મૂકી શકો, પણ ચાવી ન શકો, ગળે ન ઉતરે, એનો સ્વાદ ખબર જ ન પડે, ચાવો તો ખબર પડે ને. આ પરિસ્થિતિ છે. તમે કાર નવી લ્યો એટલે નવી કારની અંદર સ્પીડોમીટરમાં 300 કિલોમીટર લેખા હોય, 280 કિલોમીટર લેખા હોય, 260 કિલોમીટર લેખા હોય, એટલે કઈ સીધી સીધી તમે ચલાવીને 260 નું સ્પીડોમીટર કરી જ ન શકો. ભારતમાં તો થાય જ નહીં, આપણા રસ્તાઓ તો જુઓ, કરવા જ ન દે તમને. તમારી સલામતી માટે કેટલી ચિંતિત છે આપણી સરકારો. એટલે ભગવદ્ ગીતામાં જે લખ્યું છે આદર્શ પરિસ્થિતિની અંદર એક દેવતાએ આદર્શ મૂકવામાં આવ્યો છે. મેથેમેટિક્સની ભાષામાં કહું, અહીં કોઈ એન્જિનિયરો બેઠા હોય, કોઈ મેથેમેટિક્સના સ્ટુડન્ટ બેઠા હોય, લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એવું લક્ષ્યમાં કલન ગણિતમાં કહેવામાં આવે છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એટલે ક્યારેય કોઈ પરિસ્થિતિ એ જ મિનિટે હું એમ કહું, આમ ટ્રેનમાંથી પસાર થતો હું અને એમ કહું કે આ સ્ટેશન આવ્યું, આ અમદાવાદ કાળુપુર સ્ટેશન આવ્યું, હું બોલું એ મિનિટે સ્ટેશન નથી આવતું, દોરાવરનો ફરક પડી જાય છે. કાં હું સ્ટેશન પહેલાં જોઉં છું, કાં બોલું છું ત્યાં લગી સ્ટેશન સહેજ આગળ નીકળી જાય છે, સહેજ પસાર થઈ જાય છે. એટલે ગણિત આપણને એમ કહે છે કે ક્યારેય સંપૂર્ણ એક્સ ટેન્સ ટુ ઝીરો, ક્યારેય એક્સ નામની રકમ છે શૂન્ય સંપૂર્ણ થતી નથી, શૂન્ય તરફ ગતિ કરતી હોય એવું બને, સંપૂર્ણ થતી નથી. એટલે આ દેવતાએ આદર્શ છે, માનવીય વાસ્તવિકતા નથી. કૃષ્ણ એમના જીવનમાં પણ પાલન નથી કર્યું. તમે વિચાર કરો, આખી ગીતાના આધારે બ્રહ્મચર્ય ઉપર એટલી બધી ઠોકા ઠોકા દેશની અંદર થઈ. ગીતા કહેનારા અને ગીતા સાંભળનારા બે વ્યક્તિ, અર્જુન અને કૃષ્ણ, બેમાંથી કોઈ જે અર્થમાં બ્રહ્મચર્ય ગીતાના નામે ચલાવવામાં આવ્યું એવા બ્રહ્મચારી નથી. હોય તો મને પાછું આપો, આટલા બધા વિદ્વાનો બેઠા છે, હું ખોટું કહેતો હું તો. કૃષ્ણ એકથી વધારે લગ્ન કર્યા છે, રાસલીલાના બધા પ્રસંગો આપણે બધા એનાથી છીએ જ, ગોપી ગીતથી માંડીને બધું જ છે. અને બાણાસુર એટલે આમ પોતાની પૌત્ર વધુ અનિરુદ્ધ છે એ ઉષાના પ્રેમમાં પડે તો એ કૃષ્ણ એમ કે ના એમ તો ચાલે જ નહીં ને, આપણે લઈ આવીએ, શિવ સાક્ષાત હોય તો શિવની સામે લડીને લઈ આવીએ, એમાં શું. એટલે પોતાના માટે જ કર્યું નહીં, સગી બેન અર્જુનના પ્રેમમાં હોય તો સુભદ્રાને એમ કહ્યું હોય કે બલરામ નહીં મહા પાડે પણ તું જતી રહે અત્યારે, પછી હું સંભાળી લઈશ પાછળ. અને અર્જુન વિશે તો આપણે જાણીએ જ છીએ, નાગકન્યા અને ચિત્રાંગદાન બધું આપણને ખબર જ છે બરાબર, સુભદ્રા છે, દ્રૌપદી છે, આપણે જાણીએ. હવે જો આટલું બધું જે બાબતમાં આમ કે આપણે આટલું બધું આમ કે માનસિક આપણે આમ ચર્ચાઓ કરીને આટલું બધું એમ કે ચલાવ્યું કે આમ છે આમ છે આમ છે, આપણે એ તો કઈ વિચાર નથી કરતા સાહેબ, કે આ કહેનારો ને સાંભળનારો બેમાંથી કોઈ આ અર્થમાં માનતા નથી, તો આપણે કયો અર્થઘટન કરવા બેઠા આટલું બધું. દુર્યોધન જ્યારે મરતા પહેલા કૃષ્ણને કેટલુંક સંભળાવે છે, અને વર્ણન તો એવું છે મહાભારતની અંદર, ખોટો હું તો આ બધા વિદ્વાનો મને મારો કાન પકડે, કાન પકડવું તો બહુ સારી વાત છે, કારણ કે તો જ તમે કંઈક શીખો, તમારો ગ્રોથ થાય તો જ તમારો વિકાસ થાય. ને હું એમ માનું છું ગીતાકારના ગ્રોથમાં રસ છે, ગીતાકારને એની ઓથમાં સંતાઈ જવામાં રસ નથી, એને તમારો ગ્રોથ થાય, તમારો વિકાસ થાય એમાં રસ છે. એટલે હું કહું કે બધો પુષ્પવૃષ્ટિ કરી છે દુર્યોધને, જે જે આમ ભવ્ય વાણીમાં શિશુપાલ અને દુર્યોધન બે જેવા છે જે સંભળાવી શક્યા હોય કૃષ્ણને મોઢામાં. શિશુપાલે જુદી ઘટના હતી, દુર્યોધનની જુદી ઘટના હતી, બેના આયામ જુદા છે કહેવાના, એકની મત્સર જેલસી ઈર્ષા કહેવાય એવી બાબતથી સંભળાવેલું એકે, અને દુર્યોધને તો એની મરણચીસના કારણે સંભળાવ્યું કે હવે હું તમને કહી દઉં મરતા પહેલા કે હું શું કહેવા માગતો હતો તમને, એમ તમને કોઈ આ કહ્યું નહીં પણ હું કહું. અને કૃષ્ણ છે એના જવાબની અંદર કંઈ આમ મંદ મંદ મુસ્કુરાહટવાળું સ્મિત કરતા હોય, આપણે એમ કામ ગીતા વાંચીને એમ કહીએ કે ઓહો આ તો એમાં આપણે અવિચળ રહેવું, આપણે સ્થિત પ્રગટ રહેવું, કૃષ્ણએ કંઈક 6-7 શ્લોક ભરીને સામે ગાળો આપી છે, સામે ખોખડાવી નાખ્યો દુર્યોધનને. દુર્યોધનને આમ જેને કહેવાય કંઈક એને, એટલે બેવું નથી કે દુર્યોધનના તર્કનો કોઈ જવાબ આપ્યો હોય, રીતસરના શબ્દો જ કહ્યા છે, મૂઢ મતી ના અંતે ને એવું બધું એવું જ કહ્યું છે. બોલો તો તાર સ્થિત પ્રગટતાનો ભાવ ક્યાં ગયો, તો વિચારજો. આપણે આવું વિચારતા નથી, કારણ કે આપણને એવું જ કહેવામાં આવ્યું છે કે આનું પઠન કરવું, આના માટે મનન ન કરવું,
આ મનન કરવું એ નવી સંસ્કૃતિ છે, આ મનન કરવું એ નવી દ્રષ્ટિ છે, મનન કરવું એ નવી પેઢી છે. આપણે બધા કહેતા હોય કે નવી પેઢી બગડી ગઈ, નવી પેઢી બગડી ગઈ, મને તો આનો અહેસાસ નથી, મારો તો આ નવી પેઢી ન હોત તો હું ન લખતી, વાંચત કોણ, પુસ્તક બહાર પાડતી લેત કોણ, આ નેટ ઉપર ને બ્લોગ ઉપર ને કોણ આવીને ફોલો કરત, આ વ્યાખ્યાનોમાં આમાં જાઉં છું ત્યાં કોણ વધારે આવત. એટલે હું તો એમ કહું છું કે નવી પેઢી બગડી નથી, નવી પેઢી બદલાય છે. પણ બદલાવ જેને પસંદ નથી ને એને એ બદલાવને નામ આપી દે છે કે આ બગડી ગયું, કારણ કે હું એમાંથી બહાર નીકળી જાઉં, આ બદલાવ મને પસંદ નથી, મારે બદલાવું નથી, એટલે હું એમાંથી મારી જાતને તટસ્થ કરી લઉં. એની આંખ ખેલ ચાલે છે, એની આખી રમત ચાલે છે, એની આ પ્રોબ્લેમ છે. અને મિત્રો, એટલા માટે હું આ કહું છું કે આ તમે વિચારવા જેવા મુદ્દાઓ છે. ગીતામાં સત્યની આટલી બધી મહિમા કર્યા પછી હજી પછળથી જ ઘટના બને છે. પાછળ મહાભારતના યુદ્ધની અંદર પેલી યુધિષ્ઠિર પ્રતિજ્ઞા લઈને, અર્જુન પ્રતિજ્ઞા લઈને બેઠો છે, યુધિષ્ઠિર કહે છે ગાંડિયું વાળી, અને પછી અર્જુન કે હું એમ કે યુધિષ્ઠિરને મારી નાખું, મરી જાઉં, ને બધું લાંબુ ચાલે છે. પછી કૃષ્ણ વચ્ચે રસ્તો કાઢી દે છે એની અંદરથી. પેલા એમ કે છે કે ભાઈ મોટાઓની નિંદા કરવી એ પણ હત્યા બરાબર છે, અને પછી એમ કે પોતે પોતાની વખાણ કરવા, આત્મશ્રાદ્ધા કરવા, એ પણ આત્મહત્યા બરાબર છે. આ પરિસ્થિતિમાં કૃષ્ણ સ્પષ્ટપણે એમ કહે છે કે સત્ય બોલવું બહુ સારી બાબત છે, પણ અસત્ય ક્યારે ક્યારે બોલવું, સત્યનું પાલન ક્યારે ક્યારે ન કરવું, એની પણ કન્ડિશન છે હું તમને આપી દઉં. અને બહુ પ્રેક્ટિકલ કન્ડિશન આપી છે. પ્રેમ બતાવવા માટે જૂઠ બોલી શકાય. તમારી પ્રિયતમાનો બર્થડે હોય ને સવારના પોરમાં કંઈક મારા માટે કંઈક ગિફ્ટ લીધી, તમે કહો કે હા લઈ લીધી, લઈ લે ગિફ્ટ, એમાં ન મજા આવે કંઈ, એમ જરાક તડપાવવું પડે, જરાક મને તડપત હરિદર્શન કો આજની જેમ જરાક ખેંચવું પડે, જરાક પતંગની જેમ તમારે દોરોને ઢીલ મૂકવી પડે, પછી હળવે હળવે એમ કહેવાય કે ના એમ કે કાંઈ નથી લીધું, કાંઈ નથી લીધું, પછી ઓશિકા નીચે મૂકીને તમે બતાવો કે આ જો ગિફ્ટ, એમ તો મજા આવે ને. પ્રેમ બતાવવા માટે જૂઠ બોલી શકાય એવું કૃષ્ણ કહે છે મહાભારત. સમાજનો નાશ અટકાવવા માટે જૂઠ બોલી શકાય, પોતાનો કે બીજાનો જીવ બચાવવા માટે જૂઠ બોલી શકાય. આવું જૂઠ વિશે બોલો, વિચાર કરો. હજી તો ભગવદ્ ગીતા પૂરી થઈ અને પૂરા 15 દિવસ નથી થયા. ભગવદ્ ગીતાનું પઠન પૂરું થયું છે અને પૂરા 15 દિવસ નથી થયા, ત્યાં આટલી પ્રેક્ટિકલ સિચ્યુએશન મુજબ કૃષ્ણ એમ કહી દે છે કે આ ફૂટનોટ. આપણે એવું છે કે ટેક્સ્ટ વાંચીએ છીએ, ફૂટનોટ તો વાંચતા જ નથી. આ બધી જે ફૂટનોટ આપી છે ભેગી એની સાથે કે ભાઈ તમે સિચ્યુએશન મુજબ શું કરવાનું છે. કારણ કે ભાઈ કહ્યું એમ ફરી વાર કહું છું કે ભગવદ્ ગીતા અદભુત ગ્રંથ છે અને મને ગમે છે. એનું મુખ્ય કારણ એ છે કે એની અંદર મારે જે આજે વાત કહેવી છે ને, જે હું કહી રહ્યો છું, એ વાત જે છે એનું સૌથી મોટું લાયસન્સ આ પૃથ્વી ઉપર ભગવદ્ ગીતા સિવાય બીજા કોઈ ધર્મ સાથે જોડાયેલા ગ્રંથે આપ્યું નથી. આ હું જો બીજા ગ્રંથ ઉપર બોલવા માટે ઉભો થાઉં તો આ વાત ન કહી શકું, કારણ કે એમાં એ લાયસન્સ નથી, એમાં એ સુવિધા નથી, એની અંદર એ છૂટ નથી. ભગવદ્ ગીતા એકમાત્ર એવો ધર્મ પ્રમાણ્ય ગ્રંથ છે. ગીતમાં આમ તો એટલે ગમે એવો ગીત છે ને, ગીત ગવાયો છે, કહેવાયો નથી, કમાન્ડમેન્ટ નથી, આદેશ નથી, ગીત છે, સોંગ છે. અને એમાં છેલ્લે કહે સર્વધર્માન પરિત્ર જાત, બધું છોડીને તું મારી શરણે આવી જાય એવું એવું ઠોક બજા કે આપણે આજની ભાષામાં કહીએ એમ કહી દીધા પછી પણ છેલ્લે કૃષ્ણ એમ કહે છે યથેચ્છસી તથા કરો. અને આ મને અત્યંત પ્રિય વાક્ય છે ગીતાનું, અત્યંત પ્રિય. ગીતા મોસ્ટ ડેમોક્રેટિક એન્ડ મોસ્ટ ડિલાઇટફુલ ગ્રંથ મારા માટે હોય તો એનું મુખ્ય કારણ આ વાક્યમાં છુપાયેલું છે. આ હું જેટલું તમારી સામે આ બધું કહી શકું છું ને એ આ એક વાક્ય ઉપર આધારિત છે. યથેચ્છસી તથા કરું, મેં તો તને જ્ઞાન કહી દીધું જે કહેવાનું હતું એ, હવે તું કાંઈ આ સીધે સીધું અમલ કર એવું ઈચ્છતો નથી, તને મરજી પડે એમ કહું તું કર, ડૂ એઝ યુ લાઈક. અને તમે આજની જનરેશનના કોઈ પણ છોકરા છોકરીને પૃથ્વીના કોઈ પણ ખૂણે મળો તો એને સૌથી વધારે કોઈ બાબત ગમતી હોય ને તો આ લિબર્ટી છે, આ ફ્રીડમ છે, આ સ્વતંત્રતા છે, કે મને સ્વતંત્રતા આપો, મારે શું કરવું છે. તમે નક્કી કરી દો મારી કરિયર એમ નહીં. આમ ચંદ્રકાંત બક્ષીને યાદ કર્યા, બક્ષી સાહેબ એવું કહેતા કે ગુજરાતી મા બાપો છે ને એમના સંતાનોની 80% જિંદગી જીવી દે છે. રિમોટ કંટ્રોલ હાથમાં લઈને શું ભણવું, કોને પરણવું, મકાનની દિવાલ ઉપર કલર કેવો કરવો, મને એવા મા બાપ નથી મળ્યા એ મારું પરમ સદભાગ્ય છે. બરાબર, પણ આ થતું હોય છે આપણે ત્યાં. એટલા માટે હું આ કહું છું, એટલા માટે કહું છું કે આ રિમોટ કંટ્રોલ લાઈફ માટે નથી. ભગવદ્ ગીતા તમને આ છૂટ આપે છે કે નવી દ્રષ્ટિ, નવી પેઢી, લિબર્ટી, સ્વતંત્રતા ઝંખે છે અને એ ગીતામાંથી એને મળે છે. બીજા કોઈ ધર્મગ્રંથમાંથી નથી મળતી, બીજામાં પૂરું. અને બદલાતું રહે સાહેબ, હું એમ માનું છું. નવી દ્રષ્ટિ કે નવી સંસ્કૃતિની વાત શું કામ આવે? સંસ્કૃતિ વિશે તો રાધાકૃષ્ણને એમ કહી ગયા કે વહેતી નદી જેવી હોય છે સંસ્કૃતિ. નદીનું નામ એનું એ રહે પણ પાણી બદલાતું રહે.
આપણે એમ કહીએ ભારતીય સંસ્કૃતિ, અહીં અમારા જેવા જેટલા આવ્યા એ બધા જ સિલાઈ મશીનવાળા કપડાં પહેરીને બેઠા છે, બાપુ જેવા અપવાદોને બાદ કરતા, કે જે જૂની પેઢીના જે કપડાં હોય, જે ધોતી છે કે જે અંગરખું છે કે એ પ્રકારના, બરાબર, ઘણા બધા મિત્રો આવી રીતે પહેરીને ફરે છે. એમાં કંઈ ખોટું છે કે પેલું સાચું છે કે આ ખોટું છે કે એવા કોઈ, હું એમાં કંઈ સારા ખરાબની વાત નથી કરતો. હું એમ કહું છું કે બદલાણું ને, આપણે ભારતીય થતાં થતાં પેન્ટ પહેરતા થઈ ગયા, ભારતીય કહેવાતા કહેવાતા પણ કારમાં બેસતા થઈ ગયા, તો નામ ભલે ને ભારતનું હોય, મોબાઈલ વાપરતા થઈ ગયા, તેની સાથે બદલાતું રહે. પાણી બદલાય સાહેબ, નદી ન બદલાવી જોઈએ, વેણ ન બદલાવવું જોઈએ. પાણી તો બદલાય ને, પાણી ન બદલાય તો બંધિયાર થઈ જાય, તો એમાં મચ્છર થાય, એમાં વેલ થાય, જો ન બદલાય તો બદલાવવું જોઈએ. ન બદલાતું હોય તો એને ધક્કો મારીને બદલાવવું જોઈએ, નવું પાણી છોડવું જોઈએ એની અંદર. એટલા માટે હું આ કહું છું મિત્રો કે કોઈ પણ ધર્મની અંદર બે પ્રકારના સત્યો હોય છે, એક ભૌગોલિક સત્ય અને એક આધ્યાત્મિક સત્ય. અને લોકોને રિચ્યુઅલમાં એટલો બધો રસ પડી જાય છે, ભૌગોલિક સત્યમાં એટલો બધો રસ પડી જાય છે કે સ્પિરિચ્યુઅલને સાઈડમાં મૂકી દે છે. આધ્યાત્મિક સત્ય બહુ અટપટું હોય એટલે એની માથાકૂટમાં પડે નહીં, રિચ્યુઅલને ફોલો કરીને રાખે. દરેક જગ્યાએ આવું છું, આ ઇસ્લામ સાથે છું, જે પરિસ્થિતિમાં અરબસ્તાનમાં જે તે વખતે એમ કે રચાયો એ મુજબથી કેટલાક આદેશો આપવામાં આવ્યા હતા. રણનો ધર્મ હતો, પાણી ઓછું હોય એવી પરિસ્થિતિનો ધર્મ હતો, અત્યંત હિંસક કબીલાઓ એકબીજા સામે લડતા હોય એની વચ્ચે, એટલે આપણને એમ લાગે કેટલાક હિંસાના આદેશો છે, પણ મૂળ ઓરિજિનલ હિંસા હોય એની ઓછી કરવાના આદેશો છે. એમ કે તમે આટલા બધા કરો છો હિંસા, એના કરતાં ઓછી કરો. તમે જુઓ ને, તમે બાઇબલના જૂના કરારને એ બધું જુઓ, યહૂદીઓ સમયના ઈશ્વરની કલ્પના, આંખને સાથે આંખ, આવી કલ્પના છે. ઈશ્વર તો ક્રૂર હોય, પછી જીસસે આવીને એમ કહ્યું કે નહીં, ક્ષમા, પ્રેમ, મુદિતા, કરુણા, ઈશ્વર કંઈ ક્રૂર હોય એવું નથી, ઈશ્વર તો વાત્સલ્ય મૂર્તિ હોય. તો બદલાણું નહીં, એટલે તો જૂનો કરાર અને નવો કરાર, ન્યૂ ટેસ્ટામેન્ટ. ભૌગોલિક સત્યો બદલાય. કૃષ્ણએ કેટલાક આમાં વર્ણનો છે પિતાંબરના અને આ તે ને એવું બધું. હું એમ માનું છું કે કૃષ્ણ અત્યારે બેઠા હોય તો કદાચ સીસીડીમાં બેઠા બેઠા જીન્સ પહેરીને, ટી શર્ટ પહેરીને, હાથમાં કોફીનો કપ લઈને આપણી સાથે થોડીક વાતો કરે ખરા, શું કામ ન કરે. એને તો આવું બહુ આવડતું ને બહુ ગમતું, બે છે પાછું, આવડતું ખરું, ખાલી ગમતું એટલું નહીં, ગમવું પૂરતું નથી, આવડતું. આ એક જ દેવ છે અને અનપ્રેડિક્ટેબલ છે, સ્પોન્ટેનિયસ છે. તમે યુ નેવર નો ક્યારે કયું રૂપ ધારણ કરે. મેં તો એકવાર કહેલું ગૌતમભાઈ કે આખે વિશ્વના ચરિત્રોના ઇતિહાસમાં કૃષ્ણ જેવું ચરિત્ર છે કે જે ચીર પૂરી પણ શકે એના નામે છે અને ચીર હરી પણ શકે એના નામે છે. એને ખબર છે કે ક્યારે, જ્યારે મસ્તીનો મૂડ હોય, જ્યારે સામે આપણી પસંદગીની, આપણી કંપનીની, આપણી સાથે દોસ્તી ધરાવતી વ્યક્તિ હોય, ત્યારે રમતમાં તમે છેડછાડ કરો એ અનુકૂળ લાગે. પણ જ્યારે એ મૂડ ન હોય, એ ટેમ્પરામેન્ટ ન હોય અને સિરિયસલી કોઈની છેડતી થતી હોય, કોઈ સ્ત્રી ઉપરના, કોઈ સ્ત્રીના શરીરને કોઈ બળાત્કાર સ્પર્શ કરવા જતું હોય, જ્યારે ચીર પૂરવાના હોય, ચીર હરવાના ન હોય. આ વર્ક વેલ્યુ, વર્ક પ્લે વેલ્યુ પ્લે જેવી વાત છે. પેલી સ્ત્રી શૃંગારિક રીતે તૈયાર થઈને નીકળે એવું આપણે ત્યાં એવું કહેવાય છે કે 5 મિનિટ છે સ્ત્રી જ્યારે તૈયાર થવાની 5 મિનિટ કે, અને પુરુષ જ્યારે જમવા આવવાની 5 મિનિટ કે, એ બે 1 કલાકની ગણવી, 2-1 કલાકની ગણવી, બરાબર. હવે તૈયાર થઈને નીકળે ત્યારે એને જે ગમે છે એની સામે જોવે, એ તો એને ગમવાનું, એના માટે તો એ તૈયાર થઈ છે. કે મને જે ગમે છે એ તો એકવાર જોવે, એ ફીડબેક ના આપે તો નારાજ થઈ જાય કે તમને ઇયરિંગનો કલર દેખાડો જ નહીં આજે મેં ચેન્જ કર્યો એ. અને એને એ બિલકુલ ન ગમે કે એને જે નથી ગમતા એની સામે ટીકી ટીકીને જુએ. કૃષ્ણ આ ભેદ આપેને આપે છે, આ ભેદ, વર્ક વેલ્યુ, વર્ક એન્ડ પ્લે વેલ્યુ પ્લે નો ભેદ. અને એ ગીતામાં પ્રતિબિંબિત થાય છે નવી પેઢી માટે. એટલે ગીતામાંથી જો, ગીતા તો એવો ગ્રંથ છે કે જેની અંદર જેને જે ગમ્યું, જેને જે ફાવ્યું, જેને જે અર્થ મળ્યો બધાએ લઈ લીધો. યથેચ્છસી તથાકુરુનું લિબર્ટી લાયસન્સ છે જ, એટલે કોઈને કંઈ વાંધો આવ્યો નથી એમાં પોતપોતાની રીતે. પણ પ્રશ્ન મને એવો થાય કે ગીતાની આખી જિંદગી પાઠ કરનારા, ગીતાનો આખી જિંદગી અભ્યાસ કરનારા, આખી દુનિયાને ગીતા શીખવાડનારા, એટલું બધું મમત્વ રાખતા હોય એના જીવનની અંદર, જે હું નજરે જોતો હું, એના મમત્વ જે દુનિયાને ગીતા શીખવાડે, અને છેલ્લે જ્યારે આખી વાત એને, એના જીવનનો અંતકાળ આવે ત્યારે પોતે આમ કે ગીતાકારમાંથી ધૃતરાષ્ટ્રના શરણે જતા રહે, આવા દ્રશ્યો મેં જોયા છે. કેવી રીતે આનો તાળામેળ કેમ કરવો? મને સાચું ખોટું ખબર નથી, પણ સગવી સાહેબ જેવા ઇતિહાસના મુરબ્બી મિત્રો કહી શકે, અને એમાં હું ખોટો હોઉં તો એ મારી ભૂલ કહેવાય. પણ મેં એવું સાંભળેલું ખરું કે લોકમાન્ય તિલક, જેમણે જેલમાં બેઠા બેઠા પણ ગીતા રહસ્ય, આમ જુઓ તો ગીતાનો જે અત્યારની જનરેશન જે બધી જે ગીતા વિશેનું બધું વાંચે છે એ જે પાછલી પેઢીને આપ્યું એ તિલકથી શરૂઆત થઈ. પણ તિલકના પત્ની જ્યારે ગુજરી ગયા ત્યારે તિલકે એમ કહેલું કે આના ઘરેણા ઉતારી લ્યો, એમ કે કિંમતી ઘરેણા બધા દેહ ઉપર છે પહેલા સાઈડમાં ઉતારી લ્યો.
આવું સંઘવી સાહેબ મેં સાંભળેલું છે, હું ખોટો હું તો હોઈ શકે મારી ભૂલ. અને આમાં મુદ્દો લોકમાન્ય તિલક છે જ નહીં, મુદ્દો એ છે કે તમે ગીતા ઉપર ગમે એટલી ચર્ચા કરો અને ગમે એટલી વિદવત્તા બતાવો, પણ છેલ્લે જો તમે તમારા આચરણની અંદર આ ગીતાની બધી વાતો કર્યા પછી ઉતારી ન શકવાના હો, તો આ બધી ચર્ચા માટે ગીતામાં સ્પષ્ટપણે કેટલીક આજ્ઞાઓ કહેવાય જ છે કે આવી ચર્ચાઓને શું કહેવાય, એની કરનારા સાથે શું થાય, એ કહેવાયું જ છે સ્પષ્ટપણે કે આ આચરણ વગેરેની ચર્ચા છે. અને એટલે હું કેટલાક આમાંથી તમારા માટે શ્લોક લઈ આવ્યો છું. ગીતાનો સૌથી વધારે મને ગમતો એક શ્લોક છે, બહુ ગમે છે, અત્યંત પ્રિય છે. અને એ શ્લોક આપણો એ છે કે અધ્યાય 6 પહેલો શ્લોક છે, કર્મણ્યવાધી કારસ્તે વાળો શ્લોક છે ને, એમાં ઘણા બધા કન્ફ્યુઝન થયા પણ આમાં કોઈ કન્ફ્યુઝન નથી, આ એટલો સિમ્પલ શ્લોક છે. કેવળ ક્રિયાઓને ત્યાગવા વાળો, કેવળ ક્રિયાઓને ત્યાગવા વાળો યોગી સંન્યાસી નથી, કર્મ ફળને ત્યાગવા વાળો યોગી કે સંન્યાસી છે. મોટાભાગે આપણા જે ત્યાગ હોય છે ને, ત્યાગ નથી હોતા, એક્સચેન્જ ઓફર હોય છે. એક્સચેન્જ ઓફર હું ઘણી વાર જોઉં, મને આવો સવાલ થાય, કુતૂહલ થાય. હું અગાઉ કહી ચુક્યો છું કે ભાઈ આમ આપણે કોઈ પણ ધર્મસ્થાનકોમાં જઈએ, આપણે થોડુંક દુઃખ પણ થાય કે મોટાભાગના ધર્મસ્થાનકોની અંદર બહાર બધી ગંદકી થોડીક હોય, ભિખારીઓ હોય, ભિક્ષુકો હોય. પછી આપણે એમ કહીએ કે બહાર જો બધા ભિખારીઓ બહુ છે, આમ છે તેમ છે, લોકો એમાં પછી VIP દર્શનની ટિકિટો લઈને અંદર જતા રહે, કારણ કે પહેલાં આમાં એને દર્શન કરવા છે કે દર્શન આપવા છે આપણને ખબર ન પડે એટલી ઉતાવળમાં હોય. અને અંદર જતા રહે, પછી મને એવું થાય કે આ બહાર આપણે એમ કહીએ કે આ પેલા ભિખારીઓ બહાર બેઠા છે, તો અંદર કોણ બેઠું છે? આ અંદર લાઈન લગાડીને જે ઊભા છે કોણ છે? એ ભિક્ષુકો જ છે. લિસ્ટ લઈને જ આવ્યા સીધે સીધું કે આ ઓલું ઠેકાણું આપણી દીકરીનું કરી દેજો, આવડી પાર્ટનરશીપનું આપણો ઓલો કેસ ચાલે છે આ વખતે પૂરો કરાવી દેજો. તમે વિચારજો, આ લઈને જ આવ્યા છે, આખી યાદી લઈને આવ્યા છે. એ ત્યાં માગે છે, એ 5-5, 10-10 કરોડનું માગે છે, ઓલા બિચારા 5-5, 10-10 રૂપિયાનું માગે છે. આટલો જ ફરક છે, આટલો જ ફરક છે. શું કામ? કારણ કે આટલી બધી ચર્ચા કરી, હું તો ઘણી વખત ગુજરાતીમાં કે એમાં અનુવાદ આપણે ખોટો કર્યો, કર્મણીય વાધી કારસ્તે મા ફલેશું કદાચન, એમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું જ નથી. આ નવી પેઢીને ગમે એવી વાત છે, એને પસંદ પણ એવી વાત છે, અને આજના જમાનામાં જરૂરી લાગે એવી. આ ડિપ્રેશનનો યુગ છે, ભારતમાં સૌથી વધારે યુવાનોના આપઘાત થાય છે, ઓફિશિયલી સૌથી વધારે યુવાનોના. તમે એકેડેમિક રિપોર્ટ શું, આવી તો કોઈ ચિંતા આપણે કરતું નથી, આવી કોઈ વોટ બેંકને લગતી કોઈ વાત નથી, એટલે આપણે ત્યાં એની બાબતની કોઈ બહુ ચર્ચા થતી નથી. પણ સૌથી વધારે યુવાનોના આપઘાત આ દેશમાં થાય છે. એટલા ફ્રસ્ટ્રેટેડ છે, એટલા બધા અકળાયેલા છે, એટલા બધા મૂંઝાયેલા છે, એટલા બધા દિશાહીન થઈ ગયા છે, ઉદાસીન થઈ ગયા છે. ત્યારે આ વાત બહુ મહત્વની છે. એમ ક્યાં કહેવામાં આવ્યું કે કર્મ કરતો જાય ફળની આશા ન રાખતો? આશા એવું આ સંસ્કૃતમાં કેમ અનુવાદ થાય અધિકારનું, મને સમજાવો. ફળ ઉપર તારો અધિકાર નથી, આશા રાખને તો તારે તારે રાખવી હોય તો રાખજે, ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ, પણ અધિકાર તારો નથી આ યાદ રાખજે. કોઈ પ્રેમી હોય અને કોઈ અભિસાર માટે એમ કે નીકળો હોય, અને કોઈ એમ કે એની પ્રિયતમાને એમ કે ભાઈ તમે મને બહુ ગમો છો, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, રૂકમણીએ કહેલું કૃષ્ણને આવું પત્ર લખીને, એટલે કૃષ્ણએ આ પાડી, સંમતિ આપીને લઈ આવ્યા, બરાબર. હવે ન આપ્યું હોત તો રૂકમણી એમ કે હું તો ઉપવાસ આંદોલન કરું, એમ કેમ ચાલે, હું સત્યાગ્રહ કરું કાલથી કૃષ્ણના ઘર સામે, મેં પ્રેમપત્ર લખ્યો એટલે મને સ્વીકારવી જ પડે, એમ થોડું ચાલે? તો ન ચાલે ને, કારણ કે કૃષ્ણ એમ કહી શકે ને કે ભાઈ જિંદગી મારે જીવવાની છે ને, આ તો કઈ એકલાનું ડિસિઝન થોડું છે, એમ 50% હા હોય એમાંથી થોડું પૂરું થાય, બીજી 50% હા હોવી જોઈએ ને એમ. તો મારો મુદ્દો આ છે મિત્રો, કે કર્મ કર્યું રૂકમિણીએ, એના ઉપર એનો અધિકાર હતો, પ્રેમપત્ર લખવાનું કર્મ કરવું જોઈએ, એને કર્યું. ન કર્યું હોત તો આજીવન એને અફસોસ થાત કે મેં ક્યારેય જતાવ્યું જ નહીં, મેં ક્યારેય કહ્યું જ નહીં. પણ પછી ફળ ઉપર એનો અધિકાર નથી, ફળ ઉપર તો કૃષ્ણનો અધિકાર છે. કૃષ્ણ નક્કી કરે કે ના મારે પાણી ગ્રહણ કરવું છે તો જાય, અને ન નક્કી કરે તો રૂકમણીએ સ્વીકારવું પડે કે કૃષ્ણની મરજી નહોતી. આ વાત આટલી સિમ્પલ વાતને આપણે એટલી બધી ગૂંચવી નાખી, એટલી બધી ગૂંચવી નાખી. હું એમને અંગ્રેજીમાં કહું તો તમને બહુ સિમ્પલી સમજાઈ જાય કે કર્મ કરવા માટેનું પેશન રાખવું, પેશન એટલે જનૂન, જોશ, કર્મ કરવા માટેનું પેશન રાખવું, પણ દરેક કર્મના રિઝલ્ટ તમારી ફેવરમાં જ આવશે એવું ટેન્શન ન રાખવું. આ એકદમ સરળતાથી આમ શિરાની જેમ ગળે ઉતરી જાય એવી વાત છે. પણ એવી એવો શીરો જો એટલી ઝડપથી ગળે ઉતરે તો પછી શીરો હલાવનારનું શું થાય? ત્યાંથી બધી ગડબડો શરૂ થાય. એટલે એમાં બદામ નાખે ને એમાં પિસ્તા નાખે ને તમને ચાવવામાં થોડીક મહેનત પડે ને તમારા દાંત થોડા કઠે, એવું કંઈક કંઈક નાખતો જાય એટલે પછી ગળે ઉતરે જ નહીં, તમારે ચાવે જ રાખવું પડે સતત. આટલી મેં કહ્યું ને, આટલી સિમ્પલ વાતોને આપણે એટલી કોમ્પ્લિકેટેડ કરી નાખી.
નવી પેઢીના ગમે એવી વાત છે ને, ડિપ્રેશન જ ના આવે. તમે એક્ઝામના પેપર આપો, તમારું કર્મ છે. કર્મ પૂરી જોશથી કરવું, પૂરા હોશથી કરવું, તમારી જાત રેડીને કરવું, આખી રાતનો ઉજાગરો કરીને કરવું. ત્યાં સિદ્ધપ્રજ્ઞ ન થવું કે હું તો સિદ્ધપ્રજ્ઞ છું, ભાઈ મારે કયું પરીક્ષા ને મારે શું લાગે વળગે, મારે એને ભણવાનું શું લાગે વળગે, ભગવાનને ભણાવો હશે તો મને અંદરથી જ્ઞાન આપશે એની મેળે મેળે. તો સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા જ ન હતા, આખે આખું સિંહાસન મૂકીને મથુરાનું ઉગ્રસેનને સોંપીને અવંતીપુર ગયા જ ન હોત કૃષ્ણ ભણવા માટે. પાવરને બદલે જે નોલેજની પસંદગી કરે એને પાવર ફોલો કરતો કરતો આવે. એ બાપી કી વારસાવાળું મથુરા ઉપર ન બેસે પણ પોતાની સોનાની દ્વારકા ગુજરાત આવીને બનાવે. આ રિયાલિટી છે કૃષ્ણ ચરિત્રની. એટલે હું આ તમને કહું છું કે આ એટલી બધી ગૂંચવી નાખી કે એક્ઝામના પેપર આપવા તમારા હાથમાં છે, બેસ્ટ જ્ઞાનની તૈયારી કરીને આપવા તમારા હાથમાં છે, પણ હવે ચા પીધા વગર જોવાશે કે ચા પીને જોવાશે એ જોવા જવું તમારા હાથમાં નથી. એ પરિણામમાં શું થશે એ તમારા હાથમાં નથી. પણ પેપર માટે જો તમે કર્મ વ્યવસ્થિત કર્યું હશે તો એ બોલશે ખરું. વિન્સેન્ટ વાન ગોગ ફૂટપાથ ઉપર ભરી ગયો, મહાન ચિત્રકાર વિશ્વનો, ફૂટપાથ ઉપર દારૂણ ગરીબીમાં અર્ધ પાગલ જેવી અવસ્થામાં ગાલી ફાકા મસ્તી કે દિન કરતા કરતા દિલ્હીની ગલીઓની અંદર ખતમ થઈ ગયા. તમે વિચાર કરો, પણ કર્મ કરીને ગયા હતા. કર્મનું ફળ ત્યારે મળ્યું નહીં, ફળ ઉપર અધિકાર હતો નહીં, ફળ કોઈ આપ્યું નહીં. પણ આજે તમે વિચાર કરો, SMS માં ઘરની બનાવેલી શાયરી લોકો મોકલતા હોય તો નીચે ગાલિબ લખી નાખે, કારણ કે એક જ નામ યાદ આવે. શાયરમાં બીજા નામ યાદ કોણ આવે પાછા? તો ગાલિબ લખીને મોકલાવી દે. વિન્સેન્ટ વાન ગોગના ચિત્રો વિશ્વના મોંઘામાં મોંઘા વેચાયેલા ચિત્રો, સળગતા સૂરજમુખી, સનફ્લાવર્સ, સૌથી મોંઘા વેચાયેલા ચિત્રો. કર્મ તમે કરીને ગયા હશો તો ફળ ઉપર તમારો અધિકાર નથી. તમારી એ દૈવ યોગે જયારે મળવાનું હશે ત્યારે મળશે. એ ચિંતા તમારે નથી કરવાની, તમારે ચિંતા એ કરવાની છે કે હું કર્મ બરાબર કરું છું કે નહીં, મારા ઉપરવાળા માસ્તરે મને જે લેસન આપ્યું છે એ લેસન મેં બરાબર કર્યું કે નહીં, આ ચિંતા તમારે કરવાની છે. એમાં સ્ટાર કેટલા આવ્યા, એ ગ્રેડ મળ્યો કે નહીં, ચિંતા તમારે નથી કરવાની. એ ચિંતામાં પડશો તો કર્મ ઉપરથી ફોકસ જશે ધીરે ધીરે, સ્ટાર ઉપર ફોકસ વધશે. આ આટલી સિમ્પલ વાત મેં કહ્યું એમ, આખી નવી પેઢીને ગીતાને જો આટલું દોહન આપવું હોય તો આટલું જ આપવાનું છે, આટલું જ આપવાનું છે. કે તમે થોડું ઘણું એટેચમેન્ટ જે હોય તો કૃષ્ણનું પણ હતું, કૃષ્ણનું એટેચમેન્ટ હતું, એટલે તો અર્જુનને કહ્યું ને કે ભાઈ આ બધી સ્ત્રીઓને લઈ જાવ, યાદવાસ્થલીની ભૂમિકા આવી. એટેચમેન્ટ ન હોત તો એમ ન કહેત કે બધા પોતપોતાની રીતે પોતપોતાની નિયતિ મુજબ નાશ થશે ભલે થતો. થોડુંક તો હોય, મેં તમને કહ્યું એમ, દેવતાએ આદર્શ અને માનવીય વાસ્તવિકતા વચ્ચે થોડોક ફરક તો રહેવાનો. આપણે માણસ છીએ વાતથી આપણે આટલા બધા ગભરાય જ શું કામ, મને તો સમજાતું નથી. આપણે દેવતા બતાવવાની આપણી જાતને આટલી બધી તલબ શું છે એ મને ખબર નથી પડતી કે આપણે દેવતા જ છીએ એવું રાતો રાત બધાને સિદ્ધ કરી દેવું છે કે ના હું તો ફૂલ પ્રૂફ છું, હું તો ફૂલ પ્રૂફ છું, હું તો ભગવાન જ છું. બિલકુલ નહીં સાહેબ, ભગવાનને એ તલબ છે કે હું માણસ છું એ બતાવે. રામ સીતાના વિયોગમાં બે આંસુડા પાડે સાહેબ, શું કામ ન પાડે? તમારી પ્રિય પત્ની ભીતર લડવાનું જ શું મન થાય તો પછી? એના માટે જો આંસુડો અમારા નીકળતા ન હોય તો એના પાછળ લડવાનું મન જ ત્યારે થાય ને કે તમને એની પાછળ આંસુ નીકળે છે એટલે મન થાય. તો આ આપણે માણસ છીએ તો ઈશ્વરો રમત કરે છે આપણને બતાવવાની કે જો અમે માણસ થવા આવ્યા, અમે તમારે જેવી લાગણીઓ થઈ, અમને ફિલિંગ થઈ. અને આ ફિલિંગ બહુ મોટી વાત છે સાહેબ, આ ફિલિંગ છે ને બહુ મોટી વાત છે. મેં આમાં કેટલાક એને લગતા પણ શ્લોકો શોધ્યા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ શ્લોકો છે. એક મેં હમણાં પુસ્તક કર્યું, હજી ગઈકાલે જ આ પુસ્તક હાથમાં આવ્યું અને આજે જ મને આ મોકો મળ્યો કે બાપુના ચરણોમાં મેં આપી શકું. અને મેં નામે કૃષ્ણ ઉપરનું પુસ્તક છે અને બ્લેક એન્ડ વ્હાઇટ તો હોય નહીં એટલે રંગબેરંગી કર્યું, આખું રંગબેરંગી, અને નવા નવા ચિત્રો બનાવ્યા ખાસ ભુજના પેલા બિપિનભાઈ સોની ચિત્રકાર છે એને ખાસ વિનંતી કરીને. પણ મને મૂંઝવણ એ થઈ, નામ તો આપી દીધું JSK, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણને સંસ્કૃત આવડે, કૃષ્ણને અંગ્રેજી કેમ ના આવડે? કૃષ્ણ એટલા બધા અભળધોળા હોય કે અંગ્રેજી ના આવડે? આવડવું જ જોઈએ, આવડે છે. અંગ્રેજી એમાંથી જ પ્રગટ થયેલી છે. આજે હમણાં ઐશ્વર્ય રોગ આપણે સાંભળો, મારા આ જે તમે પૂર જુઓ છો, તમે આફત જુઓ છો, વિનાશ જુઓ છો, એ મારી લીલા છે. અને જે તમે આ વૈવિધ્ય જુઓ છો, ભાષા જુઓ છો, એ મારી લીલા છે. તમે શકીરાનું નૃત્ય જુઓ કે શંકરનું તાંડવ જુઓ, લીલા તો અંતે એક જ ચૈતન્યની છે. આ જ વાત છે. પણ મૂંઝાયો ત્યાં કે આ પુસ્તક આમ લોકો છે ને પુસ્તકનું ટાઇટલ પહેલા જોવે, એટલે ટાઇટલ તો કૃષ્ણને શોભે એવું હોવું જોઈએ, પણ લોકો પછી છેલ્લું પાનું ઉઘાડે આ મારો અનુભવ લેખક તરીકેનો, એમાં શું મૂકવું. બહુ મૂંઝાયો ગૌતમભાઈ, તમારા જેવા વડીલોને યાદ કર્યા મનોમન, વસંતભાઈને ગૌતમભાઈને, કે આવા કોઈક બાજુમાં બેઠા હોય ને તો આપણને સુજાડે.
કે કઈક ભગવદ્ ગીતાના શ્લોક મૂકવો છે, પણ કયો શ્લોક મૂકવો, કયો શ્લોક મૂકવો. એમાંથી પરિશીલન કરતા 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 એક શ્લોક જડી ગયો ને, આમ અચાનક દમી ગયો. એમ થયું કે ના ના, અંદર બેઠેલા મુરલીધરે એમ કીધું મૂક, એટલે મૂકી દીધો. અને એ જે શ્લોક મૂક્યો કર્મેન્દ્રાણી સંયમયો વાળો, એ ભગવદ્ ગીતાના અધ્યાય ત્રીજાનો શ્લોક છઠ્ઠો, જે પરાણે ઇન્દ્રિયોનું દમન કરી મનમાં ભોગનું ચિંતન કરે છે, બહાર દમન કરે છે, એટલા માટે તમે દેખાવ થાય, જરાક બધા વાહવા કરે, બધા તમારે વખાણ કરે. આ નવી પેઢીને ગમે એવી વાત છે, નવી સંસ્કૃતિ સાથે સુસંગત થાય એવી વાત છે. જે પરાણે ભોગનું દમન કરી અને મનમાં ભોગનું ચિંતન કરે છે કે આ લાડવા આમ તો મળી જાય તો બહુ સારું, પણ હવે આપણે તો ઉપવાસ છે આ વખતે, એટલે કેવી રીતે મંગાય. એ મૂરખ દંભ કરે છે, મિથ્યાચાર અસળ ઉચ્ચત, અને મૂઢાત્મા બે બે એક સાથે બે બે વખત ફટકાયેલા છે. એક વખત મૂઠ કીધું, બીજી વખત મિથ્યાચારી કીધો, પાછો બે વખત ફટકાયેલા. મેં કીધું આ છેલ્લા પાને મૂકીએ, એટલે જે કોઈને જે કઈ વાંધા વેચકા હોય ને એ અહીંથી દૂર થઈ જાય આટલું વાંચીને. હવે આમાં આમાં શું એવું છે કે જે નવી પેઢી ન ગમે? ને હું તો કહું છું શું એવું છે કે જે જૂની પેઢી નહીં ન ગમે? આમાં ક્યાં ખોટી કોઈ વાત છે? આટલી પારદર્શક અને આટલી સાહજિક વાત કહેનારી ગીતા તમને કેમ ન ગમે? આટલી પારદર્શક વાત કે તમે તમે અંદરથી જો મનમાંથી તમે બદલાણા નથી, તો તમે તનના કોલા રંગો બદલાવો એનો તો કોઈ અર્થ સરતો નથી. તમારી અંદરનો મનનો રંગ બદલાય કે નહીં, અને ગીતા એમ કહે છે કે આ સાહજિક પ્રક્રિયાના ભાગરૂપે થવું જોઈએ, આ ઓટોમેટિક થવું જોઈએ, આપમેળે થવું જોઈએ. અને નથી થતું હતું, ભલભલા લોકો આ કસોટીની અંદર બહાર નીકળે ને ત્યારે ખબર પડે. કારણ કે આપણે વાતો બહુ, મને ગમતી ફિલ્મ આખી સિરીઝ છે ક્રિસ્ટોફર નોલાનની, બેટમેન બિગિન્સ, ડાર્ક નાઇટ અને ડાર્ક નાઇટ રાઇઝિસ. એક સુપર હીરોને લઈને એટલી બધી ક્વોલિટી ફિલ્મ બનાવી, સિંધુબેન હિસા એટલે એક તો જોવાવાળું છે, એટલે ગપ્પા હું નથી મારતો એવું એમ લાગે એમ સભામાં. પણ ડાર્ક નાઇટની આખી સિરીઝની અંદર એવા પ્રસંગો મૂક્યા છે, એક જોકર નામનો વિલન, બેટમેન હીરો છે, અને હીરો પાછો સરસ બતાવ્યો છે, ભારતીય આદર્શ જેવો હીરો બતાવ્યો છે. બેટમેન સુપર હીરો છે પણ કોઈને મારે નહીં બાપુ, એમ કે હું સજા આપવાનું કામ ન કરી શકું, હું અપરાધીઓને પકડવાનું જ કામ કરી શકું, એટલે હત્યા એ મારો એરિયા નથી, મારાથી હત્યા કેમ થાય, એટલે આઈ એમ નોટ એક્ઝિક્યુશનર, હું જલ્લાદ નથી કે હું ગમે અપરાધીને પકડીને મારી નાખું. એટલે એ સિદ્ધાંતોથી કામ કરે, અપરાધીઓનો કઈ સિદ્ધાંતો એ જ નહીં જગતમાં, આ તો પૃથ્વીભરના કાનૂનના રખેવાળો અને કાનૂનના ભંજકો વચ્ચેની આ કાયમી અથડામણ છે, ગુડ વર્સિસ ઇવિલની આ કાયમી ટકરાવ છે. એટલે પેલો બેટમેનની સામે જોકર નામનો વિલન આવે છે, અંધાધૂંધીનો માસ્ટર છે, અને એના સરસ કોટ છે, એમ કહે છે કે આ તમને બધા જે ડાયા માણસોની દુનિયા લાગે છે ને, આને ખાલી સ્ટ્રાઇકરની કુકરીની જેમ ધક્કો દેવાની જરૂર છે. તમે પરિસ્થિતિ બદલાવો, તમે આમ બધા શાંતિથી બેઠા હોય ને વચ્ચે એક કાળોતરો નાગ મૂકી દો છૂટો, પછી ખબર પડે ખરેખર શાંત કેટલા છે. પરિસ્થિતિ બદલાવો, ભૂકંપનો એક આંચકો આવે અને આમ બોલા પ્રવચન કરતા હોય બધા, એમ કે એમ કે હતું 26 જાન્યુઆરી એ જ આવેલો, એટલે પ્રવચનની અંદર કહેતા હોય કે ભાઈ ડરવું નહીં ને હિંમતથી દેશના માટે ફના થઈ જવું નહીં, ભેગો જો ધરતી ધ્રુજવા માંડે તો શું થાય. આવી પરિસ્થિતિનો પેલો વિલન છે ને બેટમેનને એક ટેસ્ટ મૂકે છે, અને બેટમેન એક કસોટીમાં ફેલ થાય છે અને બહુ ડિપ્રેસ થઈ જાય છે. એને કારણે આખી સિચ્યુએશન બહુ પોએટિક છે ફિલ્મની અંદર. એ એવું કરે છે કે બેટમેનની પ્રેમિકા, એની બહુ વાલી પ્રેમિકા, એની પત્ની બનાવવાનો છે, એની પ્રપોઝ કરવાનો છે, એની મીઠી લઈને એને રાખી છે, એ પ્રેમિકાને પકડી લે છે. અને એ પ્રેમિકાનો હરીફ, બેટમેનનો જે હરીફ છે, જે બીજો પુરુષ છે જેને મેળવવા માટે એટલો જ પ્રયત્નશીલ છે, એવો હરીફ અને જે એડવોકેટ છે, સમાજનો રક્ષક છે, સમાજ માટે બહુ કામ કરે છે, સમાજ સેવક છે, ખરાબ માણસ નથી, બહુ સારો ભલો માણસ છે, એને પણ પકડી લે છે. બેયને અલગ અલગ જગ્યાએ કેદ રાખે છે. જે જગ્યાએ બેટમેન છે એનાથી બેયનું સરખું અંતર રાખે છે, બેયની સાથે ટાઈમ બોમ્બ જોડીને રાખે છે, અને બેટમેનને જાસા ચિઠ્ઠી પાઠવે છે કે તારી આ સરનામા છે, બે સરનામા, એક તારા ગામને બહુ ઉપયોગી થાય એવો માણસ ટાઈમ બોમ્બ સાથે જોડાયેલો છે, એક તારા હૃદયથી જે બહુ નજીક છે, તારા તારી અંગત જીવનની બહુ પ્રેમિકા છે એને ટાઈમ બોમ્બ સાથે જોડાયેલી છે, તું બેમાંથી એકને જ બચાવી શકે એટલો તારી પાસે ટાઈમ છે, તું મોટો હીરો થઈને ફરે છે ને, એટલે જા કોઈ પણ એકને બચાવી લે, તન છૂટ એકને બચાવવાની. અને એ ક્ષણે બેટમેનથી પસંદગી થઈ જાય છે કે પ્રેમિકાને બચાવી લઉં, આમે ઓલો તો હરીફ જ છે મારા પ્રેમનો, એના કરતાં પ્રેમિકાને બચાવી લઉં. જોકરે એટલે વિલને જે એની અંદર કમાલ કરી હોય છે કે જે ટ્રીક કરી હોય છે, અને જે આ ભગવદ્ ગીતાની હું એમ કહું છું કે કસોટી છે, આ પેપરની વાત કરતા હતા ને વસંતભાઈ, આ પેપર, એ પેપર કાઢવામાં એણે કસોટી એ કરી છે કે જ્યાં પ્રેમિકાનું સરનામું આપ્યું છે ત્યાં વકીલ રાખ્યો છે પેલો, અને જે સરનામું સરનામામાં એણે ટ્રીક કરી છે, અને જ્યાં પેલા વકીલ હોવાનું સરનામું આપ્યું છે ત્યાં પ્રેમિકા રાખી છે.
જો બેટમેને એવો નિર્ણય લીધો હોત કે હું ગામને બચાવી લઉં અને પ્રેમિકા ભલે અત્યારે જતી તો પ્રેમિકા બચી જાય, પણ બેટમેને નિર્ણય લીધો પ્રેમિકાને બચાવી લઉં, પ્રેમિકા ખતમ થઈ જાય છે. આ ટેસ્ટ ઓફ લાઈફ છે સાહેબ. હું તો ફિલ્મની વાત કરું છું, પણ જીવનમાં જીવાતા જીવનમાં તમને મને બધાને આવા કંઈક ને કંઈક પ્રસંગો કદાચ ક્યાંક આવ્યા હશે. વિચારજો ક્યારેક કે જ્યાં તમારા નિર્ણય લેવો પડે કે હું આ સમષ્ટિના કલ્યાણ માટે નિર્ણય લઉં કે અંગત કલ્યાણ માટે નિર્ણય લઉં, અને સાહેબ આ દેશની જો દુર્દશા થઈ હોય તો આ નિર્ણય છે એ બધાએ બેટમેન જેવા લીધા છે વન બાય વન, એટલે થઈ છે એમ હું માનું છું. ગમે તેટલા આપણે ગીતા જ્ઞાનની વાત કરીએ, ગમે તેટલા ગીતાપાઠ કરીએ, પણ નિર્ણય લેવાની વાત જ્યારે આવે ત્યારે હું અંગત કલ્યાણનો નિર્ણય લઉં ને જનકલ્યાણનો નિર્ણય જવા દઉં, ધન કલ્યાણનો નિર્ણય લઉં, તન કલ્યાણનો નિર્ણય લઉં પણ જનકલ્યાણનો નિર્ણય ન લઉં, ત્યાંથી આ શરૂ થાય છે. અને એ બદલાવવું હશે સાહેબ તો નવી પેઢીને આ ગીતા જ્ઞાન આપવું પડશે. ગીતા જ્ઞાન આ વસ્તુ કહે છે કે તમે બીજા માટે વિચારો, તમે કોઈ કોઈ તમારા જ એકલા હિત માટે ન વિચારો, તમે બીજાને વાત કરો, તમે સમગ્ર દુનિયા માટે નિષ્કામ ભાવે કર્મ કરતા જાઓ. આપોઆપ બાય પ્રોડક્ટ જે આમાં જે કર્મનું ફળ છે ને સાહેબ, એ કોઈથી મંજિલ હોતું જ નથી એવું મારા જીવનના આટલા વર્ષના અનુભવે હું શીખો, આટલું શીખવા મળ્યું મને જીવનમાં કે કર્મનું ફળ કોઈથી મંજિલ હોતું જ નથી, એ બાય પ્રોડક્ટ હોય છે, બાય પ્રોડક્ટ હોય છે. તમે તમારી રીતે સરસ રીતે જીવે જાઓ, કોઈનું નુકસાન ન થાય, જાણી જોઈને ન થાય, કદાચ જાણતા થઈ ગયું હોય તો તમારે માફી માંગવાની, ભૂલ થઈ ગઈ હોય તો કબૂલ કરવાની, અને ડોડડાયાઓ કે વાયડાઓ કે વેદ્યાઓ હોય તો એને બે વાત સંભળાવી દેવાની, આ કૃષ્ણ પાસેથી જ શીખવાનું છે. આપણે ગોપીઓની સામે બાંસુરી વગાડવાની હોય, શિશુપાલ બાંસુરીથી ન માને, ત્યાં સુદર્શન જોઈએ. ગોપીઓમાં સુદર્શન ચાલે જ નહીં, ગોપીઓમાં તો ગીતા નથી સંભળાવી સાહેબ કૃષ્ણ ક્યારે, એટલે ખબર છે કે આમાં થોડું જ્ઞાન હોય, આમાં તો ક્ષણનું મહત્વ છે, જ્ઞાનનું મહત્વ નથી, આમાં બાંસુરીનું મહત્વ છે. એટલે મને ગીતામાં જે વાત બહુ ગમી ગઈ એ વાત, આટલી બધી કન્ફ્યુઝન આજુબાજુ છે, હવે આપણે આમ જે વ્યાખ્યાન છે એની છેલ્લી 7-8 મિનિટ વચ્ચે છે મારી પાસે, અને એમાં જ મારે વાત પૂરી કરી દેવાની છે, એ હું કરવાનો જ છું, તમે ચિંતા કરતા નહીં બરાબર. પણ ગીતામાં મને જે નવી પેઢી સુધી પહોંચાડવા જેવો જે અધ્યાય લાગ્યો છે ને વિભૂતિ યોગ લાગ્યો છે, એ થોડોક આમ જો ને વિદ્વાનોની નજરે થોડોક આમ થોડોક ઉતરતો અધ્યાય છે કે ભાઈ નહીં, પેલી જે આટલી અદભુત સાંખ્યની ચર્ચા થઈ, યોગની ચર્ચા થઈ, એકવાર એમ કહી દીધું કે જાણો એટલે બધું પૂરું, જ્ઞાનમાં મુક્તિ છે, તમે જાણી લ્યો ખાલી અંદરથી તમે કોણ છો, તમારી અંદર શું છુપાયેલું છે ને તમારે આ શું છે, મુક્તિ છે. ને એમાં પછી ધીરે ધીરે શું થયું કે લોકોએ એસ્કેપિઝમ શરૂ કર્યું કે પરલોકની જ ચિંતા કરો, આલોકના પ્રશ્નો ઉકેલો જ નહીં, એટલે આલોકમાં બોરારી બાપુ આવડો મોટો આ સરસ હોલ ન તૈયાર કરે, એમાં લાઇટિંગ ન કરે, માઇક્રોફોનની સાઉન્ડ સિસ્ટમ ન ગોઠવે, એમાં એરકન્ડિશન ન રાખે, તો પછી આપણે પરલોકની ચિંતા કરવા માટે આટલા કલાક બેસી જ ન શકીએ. આલોકની ચિંતા ક્યારેક કરવી તો જોઈએ ને, એટલે એ આ વિભૂતિ યોગમાં આલોકની વાત છે, પરલોકની વાત ઓછી છે. એટલે મને ગમે છે, દાખલા તરીકે કૃષ્ણ શું શું પસંદ કરે છે કે વિતંડાવાદની નિર્ણય વાત, એક જગ્યાએ એમ કે છે કે હું આ બધા અનિર્ણય વાળી ચર્ચાઓ જે બધી થયા રાખે છે કે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, ફલાણું ધીકણું આ તેન, આ રૂપિયો ગગડતો હોય ને બધા અર્થશાસ્ત્રીઓ ભેગા થઈને ટીવીમાં કે વાતો કરે, એને બદલે નિર્ણયાત્મક ચર્ચા કરો. હું એમાં વિતંડા વાતની વચ્ચેનો નિર્ણય કોણ છું, હું છું એ ઈશ્વર છે, વિતંડા વચ્ચેનો નિર્ણય એ શું કે છે, સામવેદ હું છું, સામવેદ સંગીતનો વેદ, નૃત્યનો વેદ, ગીતનો વેદ, ઉત્સવનો વેદ. કા કૃષ્ણએ ઋગ્વેદ ન કીધું? ઋગ્વેદ ફિલોસોફી છે, પાંડિત્ય છે, જ્ઞાન છે, તપસ્યા છે, પણ કૃષ્ણએ કહ્યું સામવેદ હું છું, હું સામવેદ છું. અને કનેક્શન મળે છો સાહેબ, એવું નથી ખાલી સામવેદ કે નટકી ગયા તમને એમ થાય પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. ઋતુના કુસુમા કર વસંત હું છું, ધર્મ અનુરાગી કામ હું છું, કામદેવ પણ હું જ છું, કંદર્પ હું છું. તમે જુઓ આ ત્રણ ત્રણ તાળા તો આપ્યા તમને સામવેદ માટેના, કે જે આનંદ છે, જે મજા છે જીવનની, કેટલીક જે આનંદની ક્ષણો છે, જે ધન્યતા છે, એ પણ હું જ છું. તમે એમાં એને તિરસ્કાર ન કરો, એ પણ હું પોતે છું. એમાં ઉત્સવ ને જીવનને, એટલે મેં કહ્યું ને આલોકની વાત કરતા હોઉં, કેટલીક વાતો આમાં છે. હું કુબેર છું, બોલો કુબેર છું, કુબેર તો રાક્ષસ ગણાતો, આમ તો રાવણનો કઝિન થાય, પણ ખજાનજી પાછો ટ્રેઝરર, કુબેર હું છું. આમ તમારે પછી પાછા સામવેદની વાત કરવી હોય ને વસંતની વાત કરવી હોય ને તો પછી ખજાનો તો જોયો ને થોડો, તો એ હું છું બરાબર. સાત્વિક લક્ષ્મી પણ હું છું. આપણે તો આ ભારત દેશ છે સાહેબ, દિવાળી લક્ષ્મી પૂજનનો શ્રેષ્ઠતમ તહેવાર, આખી સંસ્કૃતિનો શું, લક્ષ્મીની પૂજા કરવી એ શ્રેષ્ઠતમ તહેવાર છે. ઐશ્વર્યથી ભાગવાનું નથી, ઐશ્વર્યને પૂજવાનું છે.
આપણે તો ઐશ્વર્યની ભાગવાની વાતો કરવા લાગ્યા, ઐશ્વર્યની તો પૂજા કરવાની છે. શ્રેષ્ઠ તહેવાર કયો? તો કે લક્ષ્મી પૂજનનો. એટલે મિત્રો, આ મને ગમતી વાત છે. એ જ પેલી સ્ત્રીઓની વ્યાખ્યા કેવી સરસ આપી છે. હું લંબાવવાનો નથી, પણ ખાલી યાદ કરાવી દઉં કે આવી સરસ આપી છે. આના વિશે તો ખૂબ વિદ્વાનો કહી ગયા છે. સ્ત્રી, તમે અત્યારના જમાનાની નવી પેઢીની કોઈ યુવતીને તમારે ડિફાઈન કરવી હોય અને તમે કલ્પના કરો હજારો વર્ષ પહેલાની ગીતામાંથી તમને ડેફિનેશન એક લીટીમાં મળી જાય કે સ્ત્રી એટલે શું. સ્ત્રી એટલે કીર્તિ. સ્ત્રીને દેખાવું, એક્ઝિબિશન ગમે, એમને નહીં ઓળેલા વાળ વગર બહાર નીકળવું ન ગમે, આમ સાવ એમને મેકઅપ વગર એમને જવું ન ગમે, ક્યાંક કાજળ કરવું ગમે, ક્યાંક ઝાંઝર પહેરીને ઘૂઘડીનો ઘમકાર કરવો ગમે, રણકાર ગમે, કંગન ગમે, કીર્તિ આજુબાજુ જરાક એની કીર્તિ ફેલાવી જોઈએ, એની હાજરીની નોંધ લેવાવી જોઈએ. સ્ત્રીને શ્રી ગમે, વાક વાણી ગમે, સ્મૃતિ. યસ, ગૌતમભાઈ બેઠા હોય એટલે મારે તો આમાં ખરેખર ખોટું મેં રાખ્યું કાગળ, ભેગું મારા મગજમાંથી નીકળી ગયું કે આ સામે બેસવાના છે, પછી મારે ક્યાં રાખવાની જરૂર જ હતી ભેગી. મેધા, બુદ્ધિ, ઇન્ટેલિજન્સ. તમે જોજો, એમ આપણે એમ માનીએ છીએ કે સ્ત્રીઓને આ બધું ગમતું એવું નથી, મેં એવું જોયું. નહીતર તો આર્થર મિલર જેવો લેખક એને મેરિલિન મનરો જેવી પત્ની કેમ મળે? સ્ત્રીને બુદ્ધિ એ ગમે, એનાથી આકર્ષાય, એનાથી એ ખેંચાય, ઇન્ટેલેક્ચ્યુઅલ પહેલાંથી એ ખેંચાય એ વાતથી, એનાથી. ઓસ્કાર વાઇલ્ડની પાછળ ઘણી બધી ગયેલી હતી એ જમાનામાં. તો અને ધૃતિ, ધૃતિ એટલે જોડી રાખનારું તત્વ, બાઇન્ડિંગ એજન્ટ જેને આપણે અંગ્રેજીમાં કહીએ ને, જોડી રાખનારું તત્વ. કશુંક એવું હોય જે બધા પદાર્થોના કણોને એકબીજા સાથે જોડી રાખે, જેમ કે સિમેન્ટ, સિમેન્ટ છે એ ઈંટોને જોડી રાખે દિવાલમાં, એ ધૃતિ ધૈર્યના અર્થમાં પણ છે. તમે વિચાર કરો, એક સ્ત્રીને ડિફાઈન કરવાની વાત છે, તમે આમાં આનાથી વધારે સાયન્ટિફિક ને મોડર્ન ડેફિનેશન તમને કંઈ મળે સ્ત્રીને ડિફાઈન કરવાની? એકદમ રિલેવન્ટ. હાજી બોલો બોલો. ક્ષમા, યસ ક્ષમા. હા છે, આમાં લખેલું છે, પણ હવે તો પછી આમાં જોતો બંધ થઈ ગયો, તમે બોલવા લઈ ગયા. મેં કીધું આ તો રેડીમેડ આપણને મળ્યું, આમાં ક્યાં મળી આ રેફરન્સમાં નજર નાખવી. આ બધા શ્લોકો ટાઈકા એમાં હું લઈને આવ્યો બરાબર. પણ મિત્રો, વાત આપણે આપણા અંતિમ ચરણ ઉપર લઈ જઈએ છીએ. છેલ્લી બે ત્રણ મિનિટની વાત કરીને મારી વાત પૂરી કરું. આમે ખાલી ઝલક આપી છે. આજની જનરેશનમાં, આજની સંસ્કૃતિમાં થોડુંક બદલાવીને, થોડુંક ફેરવીને, દરેકને, બધા ગીતાકારે પણ આ કહ્યું છે કે બધા પોતપોતાને અનુકૂળ, પોતપોતાના સત્વ રજસ તમસને અનુકૂળ એ પોતાના ગુણો ગોતી લે છે, પોતાની રીતે એ કામ ગોતી લે છે. અને જે જ્ઞાન, જે ફાઇનલ હમણાં કામ ક્રોધની કેટલી બધી ચર્ચા વસંતભાઈએ પણ કરી અને આ સત્રમાં પણ થયે જ હોય, એ તો વિષય એવો છે. મેં સ્ટારવોર્સ નામની ફિલ્મ જોઈ હતી, એમાં એક ડાયલોગ હતો એનો, જેદાઈ માસ્ટર ઋષિ જેવો એક બતાવ્યો છે યોદ્ધો, અંગ્રેજીમાં એનો ડાયલોગ, 70s બનેલી ફિલ્મ, એનો ડાયલોગ હતો કે ફિયર લીડ્સ ટુ હેટ. જે તમારો ભય છે ને, એ તમને નફરત તરફ લઈ જાય. જે બાબતને તમને બહુ ભય લાગતો હોય ને, પછી ધીરે ધીરે તમે એને નફરત કરવા લાગો. કોલા એ તો કૂતરો બાંધો જ છે ઘરમાં, એની ઘેર જવાય જ નહીં. આપણને બીક લાગે એનો દરવાજો ખખડાવતા, એટલે આપણે અહીંયા જવાય જ નહીં. ધીરે ધીરે દરવાજાથી તમને નફરત થાય. હેટ લીડ્સ ટુ એંગર. નફરત તમારામાં પેદા થવા માંડે એટલે ગુસ્સો પેદા થાય. હેટ લીડ્સ ટુ એંગર. અને એંગર લીડ્સ ટુ સફરિંગ. ગુસ્સો પેદા થાય એટલે સફરિંગ, પીડા પેદા થાય, કારણ કે ગુસ્સો થાય એટલે પછી ગુસ્સો ઉતારવા માટેના માધ્યમો જોઈએ. ક્રોધની આટલી બધી ચર્ચા વસંતભાઈ કરી, મને તો બાપુની જ વાત યાદ આવી ગઈ. બાપુ એક વખત કહેલું, ક્યાં કહેલું મને યાદ નથી, પણ કહેલું એ પાકું યાદ છે કે ક્રોધ છે એ પરચુરણ નથી, હીરો છે. હું ટાંકું છું ક્યારેક ક્યારેક, મારે કોઈકને ક્રોધના કંઈક જવાબ દેવાના આવે ત્યારે બાપુનું નામ લઈને, કે ક્રોધ છે પરચુરણ નથી, હીરો છે. પરચુરણથી રોજ પરચુરણ ચાલે, રોજિંદા વ્યવહારમાં, રિક્ષાવાળાથી શાકભાજીવાળા સુધી. કોઈક વાર રિસેપ્શન હોય ત્યારે હીરો આપણે તિજોરી મૂકો હોય પહેરીને જવાય, એ ક્યારેક પુણ્ય પ્રકોપ ઠાલવવાનો હોય. રોજે રોજ ઠાલવવા જાવ તો એ પુણ્ય પ્રકોપ ન રહે, લોકોને આદત પડી જાય, લોકો ટેવાઈ જાય એનાથી. જે ગીતાકારની જે ભાવના છે તમે વિચાર કરો, આ પેલા ફિલ્મના ડાયલોગ તમે જુઓ ને, પેલું ક્રોધથી મોહ ને મોહથી આ સ્મૃતિ, આખું કીધું ને વસંતભાઈ કહ્યું છે, આખો સ્મૃતિનાશ, બુદ્ધિનાશ. તમે વિચાર કરો, એટલે દુનિયામાં જે પરમ સત્ય છે એ કોઈ પણ કાળમાં, કોઈ પણ યુગમાં, કોઈ પણ ભાષામાં, કોઈ પણ પ્રજામાં એ જ ફીલ થવાનું તમને અંદરથી. કારણ કે ગીતામાં તમને કહ્યું એમ, હૃદયના અવાજથી નીકળતી વાણી છે, માત્ર પુસ્તકોમાં છપાઈને ગોખવાની વાણી નથી. તમે કાળ બદલાવી નાખો તો આ વાણી એમને એમ રહેવાની છે, અમર રહેવાની છે. અને યથચ્છસી તથા કુરુરા ન્યાયે આપણને 700 શ્લોકમાં કોઈક 700મો એક શ્લોક ઉમેરવાની મંજૂરી આપે તો મને બે એમાં ઉમેરવાના મન થાય.
એક તો અમારા નરસિંહ મહેતાની પંક્તિ ઉમેરવાની મન થાય, પ્રેમરસ પાને તું મોરના પીછેદર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. કૃષ્ણને જ લાગુ પડે એવી વાત છે. એટલે 701મો શ્લોક આપણે ઉમેરી શકાય કે બાકીનું આપણે આ 700નું તમને ન પૈચું, ન સમજાણું, કાંઈ તમને છેક લગી ગયેલું જ નહીં, કાંઈ વાંધો નહીં, તમે આ નરસિંહને પકડો. પ્રેમરસ માને તું મોરના પીછેદર આ ટૂંકણું મૂકો બાજુમાં ચાલો, અને પ્રેમરસની અંદર જાઓ. શું કામ? કારણ કે જ્યાં પ્રેમરસ છે ને, પ્રેમની એક સીધી સાધી વ્યાખ્યા શું? અહમ ઓગાળવો, એનું નામ પ્રેમ. અહમ ઓગ, તમારી જાત કરતા તમે બીજાની જાતની પ્રાથમિકતા પહેલા મૂકો ને તમારો પ્રેમ. આટલી જ વ્યાખ્યા છે, બાકીની બધી એના અર્થઘટનો છે. બાકીની એ ડેફિનેશન ઉપરની કોમેન્ટ્રી છે. ડેફિનેશન આટલી જ છે, બાકીની કોમેન્ટ્રી છે. ડેફિનેશન આટલી. બાપુ નીકળતા હોય તો આપણે રસ્તો કરી દઈએ, બાપુ બેઠા હોય તો આપણે જરા આમ ખસીએ. કારણ કે આ કે ભય નથી, બાપુ ક્યાં કઈ કઈ બોડીગાર્ડ લઈને બેઠા છે. પણ આપણો પ્રેમ છે કે બાપુને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય, બાપુને કોઈ નડતરને કંઈ જોવામાં સાંભળવામાં વ્યવધાન ન આવે, કંઈ ડિસ્ટર્બન્સ ન થાય. એ પ્રેમપૂર્વક આપણે જે કરી દેતા હોય છે ને, આપણે શું કર્યું? આપણી જાત કરતા બાપુને પ્રાથમિકતા આપીએ આપણો પ્રેમ. અને જે ન આપો તો દેખાડો, તો પછી ગિફ્ટ ગમે તેટલી આપો પણ એ દેખાડો. તમે પ્રાથમિકતા જો ન આપી શકો તમારી જાતથી આગળ, આ પ્રેમ છે. એટલે નરસિંહ આ એક લીટીમાં સમજાવી દીધું કે તમારે આખી ગીતામાં જ્યાં તમે પ્રેમ કરો સાહેબ, આપોઆપ તમારા કર્મો છે ને નિષ્કામ ભાવના થતા જ જાય. કારણ કે તમે તમારા માટે કંઈ કરતા જ નથી, તમે તમારા માટે કંઈ કરતા જ નથી, પછી ક્યાં વાત છે? આપોઆપ નિષ્કામ કર્મોની સાધનામાં તમે પહોંચી જાવ. એટલે જગતની આ પ્રેમધારા આખી આખી ફૂટી નીકળી આ તત્વધારાની સામે. જ્ઞાન કર્મ ભક્તિ બધું સાચું, સત્ય વત્ય બધું સાચું, હું ના નથી પાડતો એની, પણ હું એમ કહું કે આ એક ધારાને પકડી લ્યો ને તો બાકીની ધારાઓ આપોઆપ તમારી અંદર આવીને સમાઈ જશે. એટલે સુફી મંસૂર પણ કહી ગયા એને, ફૂટ આપણે ફૂટનોટ તરીકે ઉમેરીએ 701માં શ્લોકની, અગર શોક મિલને કા તો હરદમ લવ લગાતા જા, જલાકર ખુદ નુમઈ કો ભસમ તન પે લગાતા જા. જયારે પરમાત્માને મળવાનો શોખ હોય તો ચિરાગ રોશની જલાવતો જા, તારી રૂવાણે રૂવાડે. કેવી રોશની? તારા અહંકારને બાળી બાળીને એની રાખ છે ચોટાડતો જા. આત્મગૌરવ નથી બાળવાનું. કૃષ્ણએ હંમેશા હું કહીને વાત કરીશ ગીતામાં, એમ નથી કીધું કે એક બિચારો ત્રીજા પુરુષમાં વાત નથી કરી, પહેલા પુરુષ એક વચનમાં વાત કરી છે. હું આ છું. આત્મગૌરવ નથી બાળવાનું, પણ હું જ આ છું એ જ બાળી નાખવાનો છે વચ્ચેનો. હું છું પણ હું જ છું એ જ કાઢી નાખો. બસ હું છું એ તમે છો. મારે પણ મને પરમાત્માએ ગિફ્ટ આપી તમને આપી છે. મને દોડવાની ગિફ્ટ આપી હોય તમને તરવાની ગિફ્ટ આપી હોય, આટલો જ ફરક છે સાહેબ. અને એટલે મારી વાતના સમાપનમાં મિત્રો, આ વાત મારે ખાસ કહેવી હતી કે તમે પ્રેમને જો પ્રાથમિકતા આપો, આખી આખી ભગવદ્ ગીતા તમને સમજાઈ જશે. આ નવી પેઢીની નવી સંસ્કૃતિની નવી દ્રષ્ટિ હોય તો આ પ્રેમધારાથી ગીતાને સમજવાની દ્રષ્ટિ છે, વિચારધારાથી નહીં, પ્રેમધારાથી સમજીએ આપણે ગીતાને. અને એ જો તમારી અંદર જાગૃત થાય, પેલી બહુ મને ગમતી ઝેન કથા છે, સાવ નાનકડી કથા છે, કે પેલા મહાત્મા પાસે આવી તલવાર લઈ અને રાજાએ આવીને એમ કહ્યું કે સ્વર્ગ શું છે, નરક શું છે, આ બધા ગીતામાં જે પ્રશ્નો થાય ને, જે માણસને થયા કરે, અને એક એટલા માટે બીજાને પૂછ્યા કરે કે એમાં ખબર પડે હું જો કેવા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રશ્નો પૂછું છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ના પરમ તત્વ શું છે, પુણ્ય શું છે, પાપ શું છે, પૂછ્યું સ્વર્ગ શું છે, નરક શું છે. મહાત્માએ આંખો ખોલીને એમ કીધું કે કોણ આવો અશિષ્ટ, આવો અવિવેકી, કોણ આવી ગયો છે આ એમ કે આવા ગાંડા જેવા સવાલ પૂછતો, એમ કે શરમ નથી આવતી એમ કે આવા સવાલ પૂછવા માટે મારું તપોભંગ કરતા. એટલે રાજા હતો, રાજાથી તો એમ કે આ હું વિવેકથી એક સવાલ પૂછવા આવ્યો, જ્ઞાન મેળવવા આવ્યો, અને મારે આવું અપમાન, તલવાર કાઢી નાખીને, તલવાર કાઢીને મહાત્માના ગળા લગી પહોંચાડી. એટલે એ જ સેકન્ડે મહાત્મા એમ કહ્યું કે આ નરક છે. તો આવા સવાલે પૂછવા નીકળો તો ને, એમ તો પૂછવાનો તો નીકળો, સોનાનો ચરુ ક્યાં દાઈટો છે. આપણે વાતો કરીએ ને કે દુનિયા વેસ્ટર્ન વર્લ્ડ કેવું મટીરિયાલિસ્ટિક, પણ હું આજે જ એક મિત્રની સાથે આવતો હતો અહીં, ત્યારે ચર્ચા થતી હતી, ત્યારે હું કહેતો હતો કે ભાઈ આપણે મની માઇન્ડેડ થતા જઈએ છીએ, એ મટીરિયાલિસ્ટિક છે, એને ભૌતિકતામાં રસ છે. આપણે તો એની બાજુમાં મૂકીને પૈસો જ સર્વસ્વ છે. બસ પરમેશ્વર જ ત્યાંથી શરૂ થાય કે એ હોય તો પરમેશ્વર મળે. એટલે આ વાત હું મૂકું છું કે પેલા રાજા હતો, સવાલ સ્વર્ગ નરકનો પૂછવા નીકળ્યો, તો અંદર તો એમાંય થોડીક બુદ્ધિ હતી, એટલે તલવાર એણે મ્યાન કરી મારાથી કંઈક કાચું કપાણું. એટલે હસીને મહાત્માએ કહ્યું કે આ સ્વર્ગ છે, આ સ્વર્ગ છે. આજ આજ ગીતામાં કહેવાયું છે, તમારી તમસ રજસ સત્વ એ બધાનું ત્રિગુણી જે કન્ફ્યુઝન છે તમે દૂર કેવી રીતે કરશો સાહેબ? તમારી અંદર ગુડ છે, તમારી અંદર ઇવિલ છે, તમારી અંદર કાળું છે, તમારી અંદર ધોળું છે, કોણ જીતે? તમારા ઘરમાં બે તમે પાળ્યા હોય, બે બે પશુઓ પાળ્યા હોય, તો કયું પશુ જીતે? જેને તમે ખવડાવી પીવડાવીને તગડું કરો એ જીતે.
તમે જો ઇવિલને વધારે ટુકડા આપી રાખો તો ઇવિલ મોટું થતું જશે, તમે ગુડને વધારે ટુકડા આપી રાખો તો ગુડ મોટું થતું જશે. આ વાત ગીતાનો પરમ સંદેશ છે. અને કોઈ પણ કાળ, હું એમ કહું છું કે આજે નવી પેઢી છે એ ગઈકાલે, આવતીકાલે જૂની થઈ જશે, ગઈકાલની પેઢી થઈ જશે, એના પછીની નવી પેઢી આવશે, એના પછીની નવી પેઢી આવશે, સાહેબ આ સત્ય જે છે એ જગતમાં ક્યારેય જૂનું થવાનું નથી, ને એટલા માટે ગીતા જગતની અંદર ક્યારેય જૂની થવાની નથી. ધન્યવાદ, ખૂબ મજા પડી, જય શ્રી કૃષ્ણ. આટલો લાંબો સમય બહુ ઓછી વાર તાળીઓ પડી છે. જયભાઈને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ વિચાર પ્રેરક અને પોતાની આગવી ઇનિમિટેબલ રસપ્રદ શૈલીમાં એમણે ગીતાના વિચારો પોતાની રીતે રજૂ કર્યા. અને આ ત્રણેય મિત્રો વસંતભાઈ, આદરણીય વસંતભાઈ, મિત્ર અજીતભાઈ અને જય વસાવડા, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે છેલ્લું જે ગીતાનું એક વાક્ય છે એ વાક્ય બોલીને હું મારું અહીંયા વક્તવ્ય સંચાલન પણ પૂરું કરું છું, કે એ છે કે નયસ્યેતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણિમ બભૂવઃ, હું નહીં લડું એમ બોલી ગોવિંદને એમ કહીને પોતે શાંત થઈ ગયો, હું પણ શાંત થઈ જઉં. બહુ જીવંત રહી આ સંગોષ્ઠી, બધાના અલગ અલગ રંગ છે, જયના તો કપડાનો પણ પ્રતિબિંબિત કરતો રંગ છે. હા, એટલે વિશ્વરૂપ લઈને આવ્યો છે, બરાબર છે. અને દરેક વક્તાએ એને જ્યાં જવું હતું ત્યાં એ માત્ર એકલા નથી પહોંચ્યા, આ શ્રોતાઓને પણ એ પોતાની સાથે લઈ ગયા છે. અને આવું થવામાં કદાચ આમ કંઈક વિશિષ્ટ સંયોગ પણ ભેગો થયો છે નામનો. આમાં ત્રણ તો જય છે, અજીત છે, જય છે અને વિજય છે. વસંતભાઈ અને વિજયભાઈ સાથે બેઠા છે એટલે નાનાલાલની કૃતિ વસંત વિજય યાદ આવે. અને વસંતભાઈની વૃષભ રાશિ છે અને ભાઈબાએ કદાચ વિષ્ણુ નામ પાડ્યું હોત તો આજે તો એ સાર્થક થાત, કારણ કે આજુબાજુ ડાબે જમણે જય અને વિજય બેઠા. અને હવે જે ઉપક્રમ છે નાનકડો, એમાં જે ભાગીદાર બનવાના છે એ કદાચ ભૂલી ગયા હશે આ ઉપક્રમ, એવો આ બધા વક્તાઓનો આજે પ્રભાવ રહ્યો. અને વિજયભાઈએ પણ બહુ હળવી શૈલીમાં આ રથ એમણે ચલાવ્યો. હવે આપણે પેલા નાનકડા ઉપક્રમ તરફ જઈએ.